આ લેક્ચરની અંદર એક જાન્યુઆરી બે હજાર ત્રેવીસ થી લગાવીને પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીના પર્યાવરણની તમામ કરંટ અફેર્સની ઘટનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જે તમારી આવનારી ફોરેસ્ટ ગાર્ડ બીટ ગાર્ડની પરીક્ષા માટે મહત્વપૂર્ણ થશે મોટી મોટી સારી સારી મહત્વપૂર્ણ કરંટ પર્યાવરણને લગતા કરંટ અફેર્સની ચર્ચા કરવાની છે સાથે સાથે પર્યાવરણને લગતું જીકે પણ આવરી લેવાનું છે જેથી પરીક્ષામાં કોઈ પણ માર્ક્સ આપણો કપાય

બે દિવસ બાકી રહ્યા છે તો છેલ્લા બે દિવસનો લાભ લઈ લેજો પચાસ ટકા ડિસ્કાઉન્ટ ઓફરનું સૌથી પહેલા તો વાત કરીશું કે તમને બધાને ખ્યાલ છે કે ભાઈ એલિફન્ટ આ એક શબ્દ બહુ જ મહત્વપૂર્ણ છે એલિફન્ટ કોઈડોર રિપોર્ટ બે હજાર ત્રેવીસ પ્રકાશિત કરવામાં આવે છે ક્યારે તો બાર ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ આ દિવસે આપણે વિશ્વ હાથી દિવસ ઉજવીએ છીએ ક્યારથી ઉજવીએ છીએ તો બે હજારને બારથી ઉજવીએ છીએ આ રિપોર્ટ ની અંદર શું ખુલાસો કરવામાં આવ્યો કે કેટલા નવા કોરિડોર હાથી કોરિડોર બનાવવામાં આવ્યા છે તો સાહેબ બાસઠ નવા હાથી કોરિડોર બનાવવામાં આવ્યા છે હવે કુલ કોરિડોર ની સંખ્યા કેટલી થઈ ગઈ છે ભાઈ ભારતમાં એકસો ને પચાસ જે છેલ્લે બે હજાર દસ માં કેટલી હતી ભાઈ ઇઠ્યાસી હતી હવે વધીને આ સંખ્યા એકસો પચાસ થઈ ગઈ છે આ ઉપરાંત વાત કરીશું એલિફન્ટ રિઝર્વ ની વાત કરીશું આપણા દેશમાં ટોટલ અત્યારે હાલ

તો પશ્ચિમ બંગાળ રાજ્યમાં છે કેટલા છે તો છે એટલે કે એકસો તો માંથી પશ્ચિમ બંગાળમાં છે એટલે એલિફન્ટ કોરિડોર સાથે પશ્ચિમ બંગાળ જે છે બાજી મારી રહ્યું છે આ ઉપરાંત જે છે આપણે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ભારતની વાત કરીએ તો પૂર્વ ભારતની અંદર બાવન કોરિડોર છે ઉત્તર પૂર્વની અંદર વાત કરીએ તો બત્રીસ ટકા એટલે કે અડતાલીસ કોરિડોર છે આ દક્ષિણ ભારતની અંદર બત્રીસ કોરિડોર છે અને ઉત્તર ભારતમાં સૌથી ઓછા એટલે કે માત્ર અઢાર કોરિડોર છે તો કયા વિસ્તારમાં સૌથી સૌથી તો તો પૂર્વ પૂર્વ ભારતમાં જે જે છે છે વાત કરીએ અહીંયા ત્યાં વધુ એલિફન્ટ કોરિડોર છે અને ઉત્તર ભારતની વાત કરીએ તો સૌથી ઓછા અઢાર કોરિડોર છે આ એક જે છે રિપોર્ટ પહેલા તો ખાસ ધ્યાન રાખી લેજો ત્યાર પછી તમે જે છે ગણી હા ચર્ચામાં કોપ અઠ્યાવીસ રહી અને કોપ અઠ્યાવીસ બે હજાર ત્રેવીસ આ તો ખ્યાલ છે પરંતુ આ કોપ ત્રણ પ્રકારની કોપ હોય છે આપણે તો એક જ પ્રકારની કોપ વિશે જાણીએ છીએ તો ત્રણ પ્રકારની કોપ જે છે તો ઓગણીસો ને ની અંદર જે રિયો કન્વેન્શન છે જેને આપણે અર્થ સમિટ પણ કહીએ છે આ અર્થ સમિટમાં ત્રણ પ્રકારની સંધિઓ કરવામાં આવી હતી એક બાયોડાયવર્સિટીના સંદર્ભમાં એક ક્લાઇમેટ ચેન્જના સંદર્ભમાં અને એક ડેઝર્ટિફિકેશનના સંદર્ભમાં

અને ત્યાં વડાપ્રધાન મોદી સાહેબ કહે છે કે વર્ષ બે હજાર અઠ્યાવીસ માં કોપ તેત્રીસ નું આયોજન ભારત કરવા માટે તૈયાર છે સાહેબ તો સંયુક્ત રાષ્ટ્રની જે ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ છે એ ભારત એનું આયોજન કરવા તૈયાર છે અને ધ્યાન રાખજો યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ ની વાત કરીએ યુએનએફસીસી ના અંતર્ગત યોજાતી આ કોપની વાત છે હવે ધ્યાનથી સાંભળજો કોપ એટલે કે પક્ષકારોની પરિષદ એટલે કે કોન્ફરન્સ ઓફ પાર્ટીસ આ યુ એન એફસીસીના નેજા હેઠળ જે છે સૌપ્રથમ જે છે યુએન એન ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ ઓગણીસોને માં બર્લિન જર્મની ખાતે યોજાઈ હતી ત્યાર પછી પૂછી લે ક્યોટો પ્રોટોકોલ કયા વર્ષે તો વર્ષ ઓગણીસોને માં કઈ કોપ દરમિયાન તો કોપ થ્રી દરમિયાન કઈ જગ્યાએ યોજા હતી જાપાન ખાતે

અને આ સીબીડી ની જે કોપ છે એની વાત કરીશું તો કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી ની કોપ ની વાત કરીશું તો આ કોપ 15 નું આયોજન બે ભાગમાં કરવામાં આવે છે એક 2021 માં કમિંગ ચીન ખાતે અને 2022 માં મોન્ટ્રીયલ કેનેડા ધ્યાનથી સાંભળજો આ એક કોપ છે એટલે કોપ 15 જે છે બે ભાગમાં બે અલગ અલગ દેશમાં યોજાય છે કોપ સિક્સટીન નું આયોજન બે હજાર ને માં કરવામાં આવશે કઈ જગ્યાએ તો કોલંબિયા ખાતે કરવામાં આવશે પહેલા આનું આયોજન ક્યાં થવાનું હતું તુર્કી ખાતે પણ તુર્કીમાં અને સિરિયામાં તમને બધાને ખબર છે ભૂકંપ આવ્યો અને આ ભૂકંપ આવવાના કારણે જે છે આ કોપ જે છે એનું યજમાન પદ કોલંબિયા ખાતે શિફ્ટ કરવામાં આવ્યું છે ધ્યાનથી સાંભળજો આપણે વાત કરી યુએનએફસીસી કોપ એ દર વર્ષે યોજાય છે ક્યારે યોજાય છે દર વર્ષે પરંતુ આ સીબીડી ની કોપ જે છે વર્ષ બે હજાર થી દર બે વર્ષે એનું આયોજન થાય છે પહેલી કોપ જે છે સીબીડી અંતર્ગત આ સીબીડી અંતર્ગત પહેલી કોપ ઓગણીસો ને ચોરાણું માં નસાઉ બહામાસ ખાતે યોજાઈ હતી આ ઉપરાંત જે છે

હવે લાસ્ટ અને ત્રીજું બાકી રહ્યું યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન કોમ્બેટ ડેઝર્ટિફિકેશન આની જે કોપ છે દર બે વર્ષે ક્યારથી બે હજાર ને થી પહેલી કોપ અગેન જે છે રોમ ઇટલી ખાતે ઓગણીસો ને સત્તાણું માં કોપ પંદર નું આયોજન બે હજાર ને બાવીસ કોટ ડી આઇવર ખાતે થાય છે કોપ સોળ નું આયોજન બે હજાર ચોવીસ માં કઈ જગ્યાએ સાઉદી અરેબિયા ખાતે કરવામાં આવશે અને યુ એન સીબીડીની કોન્ફરન્સ જે છે એ ભારતમાં યોજાયેલી છે એ કઈ હતી તો કોપ ચૌદ હતી સાહેબ બે હજાર ઓગણીસમાં એનું આયોજન કરવામાં આવ્યું કઈ જગ્યાએ નવી દિલ્હી ભારત ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું આપણ જરા ખાસ ધ્યાન રાખી લેજો એટલે જયારે આ પ્રકારે બહુ થતું આપણે કોપ 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 સત્યાવીસ કોપ અઠ્યાવીસ મગજમાં રાખી લીધું અને આ બે કોપ વિશે ભણીએ જ નહીં અને પેપર સેટર આમાંથી જ પૂછી લે એટલે ધ્યાન રાખજો તો તમને લાગે કે હા મજા આવે છે લાઈક અને શેર કરતા રહે ચલો પ્રશ્નો પણ લાવ્યો છું ડિટેલ પણ લાવ્યો છું બધું એક જ લેક્ચરમાં કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીજીએ કઈ જગ્યાએ ભારતમાં પ્રથમ જીરો વેસ્ટ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલનું જે છે ઉદ્ઘાટન કર્યું સાહેબ

રાજ્યમાં અલગ અલગ જગ્યાએ સૂર્ય નમસ્કારનો જે છે ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો કેટલી જગ્યાએ તો એકસો આઠ જગ્યાએ જે છે સૂર્ય નમસ્કાર કરવાનો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યો છે ખાસ ધ્યાન રાખી લેજો રોગને એ સૂર્ય કરવામાં આવ્યું જેની રાજ્ય કક્ષાની જે સ્પર્ધા છે આપણા મોઢેરા વિલેજ ખાતે યોજવામાં આવ્યું પણ સાથે સાથે જે છે આપણા ગુજરાતના એકસો ને આઠ સ્થળો પર પચાસ થી વધુ જે છે સહભાગીઓ જે છે અહિયાં

ધરાવતું રાજ્ય આ ઉપરાંત જે છે સૌથી વધુ નેશનલ પાર્ક ધરાવતું તો આ બધા જે છે સટેટસ પણ મધ્યપ્રદેશના ખાસ ધ્યાન રાખી લેજો તો પેંગોલિનના રક્ષણ માટે જે છે મધ્યપ્રદેશમાં પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે છે અને આ જે છે પેન્ચ ટાઈગર રિઝર્વ અને સતપુરા ટાઈગર રિઝર્વની અંદર હવે સફળ રહ્યો છે કારણ કે સસ્તન પ્રાણીઓનું સંવર્ધન થયું છે સાહેબ બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવ્યો હતો

કેમિકલ રિસાયકલિંગનો ઉપયોગ કરનારી ભારતની પહેલી કંપની બની તો બધાને ખબર છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ છે સાહેબ ધ્યાનથી સાંભળજો જાન્યુઆરી બે હાજર ચોવીસ થી જાન્યુઆરી બે હાજર સુધી આપણે જવાનું છે હળવે હળવે શાંતિથી ભાઈ તો અહીંયા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જે છે વાત કરીશું કે પ્લાસ્ટિકના કચરાનો નિકાલ જે છે એમણે કર્યો છે અને દુનિયામાં પહેલી એટલે ભારતની પહેલી આવી કંપની બની છે જે રાસાયણિક રિસાયકલિંગનો ઉપયોગ કરનારી ભારતની પહેલી કંપની બની છે માનવ સંસાધાનડા દ્વારા કરવામાં આવ્યું છે ડેવલપમેન્ટ એન્ડ ડિસિપ્લિન નામની સંસ્થા આ જે છે વર્ષ તરીકે ડિક્લેર કરવામાં આવ્યું છે આ ઈરડા ખાસ ધ્યાન રાખી લેજો જે તમારી સંસ્થાઓ તમારા સિલેબસમાં લખેલી છે એમાંની એક આ સંસ્થા પણ તમારે તૈયાર કરવાની છે આની રચના ઓગણીસો માં

જહાજો પર પ્રતિબંધ ઇકોનોમિક ઝોનની અંદર સંશોધનના બહાને જે છે ચીન પોતાની સેના જમાવી રહ્યું છે તો આને જે છે અહીંથી દૂર કરવું જોઈએ સાહેબ અને ફાઇનલી જે છે એ પોતાની બેલેસ્ટિક મિસાઇલ ફોર્સ ને બધું તૈનાત કરી રહ્યો છે એવો આરોપ લગાવવામાં આવ્યો અને ફાઇનલી હા તમે ભણ્યા હશો સાહેબ તો આપણા જમીની કોઈપણ દેશની જમીની સરહદ થી જે છે બાર નોટિકલ માઇન સુધી જે છે ને ટેરોટોરિયલ સી તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી બાર છે તો કન્ટિન્યુઅસ જોઈન તરીકે ઓળખવામાં આવે છે અને આપણા જે છે દરિયા કહેવાય કે જમીની સરહદ થી જે છે બસો નોટિકલ માઇન સુધી જે છે આપણે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન એટલે કે તમે અહીંયા ખનીન ખીજ કહેવાય કે પોતાના ખનીજોને એનું સંશોધન વગેરે કરી શકવાનો અધિકાર તમને સંયુક્ત રાષ્ટ્ર સંધિ અંતર્ગત જીનેગવા કનેક્શનના અંતર્ગત પ્રાપ્ત થયો છે બે સુધીમાં સો ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પ્રાપ્ત કરવા માટે કયા ભારતીય રાજ્યે બસો ઇલેક્ટ્રિક બસો શરૂ કરી છે તો આ રાજ્ય છે આસામ કે જે બે હજાર પચીસ ની અંદર જે છે સંપૂર્ણપણે પોતાનું પબ્લિક ટ્રાન્સપોર્ટેશન જે છે એને સો ટકા ગ્રીન કરવા માટે જે છે આ બસ લોન્ચ કરવામાં આવી છે પ્રવાસન સ્વદેશ દર્શન યોજનામાં રાજ્યના ડેબરીગઢ વન્યજીવ અભયારણ્ય સમાવેશ કરવામાં આવ્યો છે તો ભાઈ આ ડેબરીગઢ જે છે એ ઓડિશા રાજ્યમાં આવેલો છે ખાસ ધ્યાન રાખી લેજો અને કોઈ વન્યજીવ અભયારણ જે છે પર્યટન સ્કીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો યોજના અને અને જે છે છે આ આ અભ્યારણ બે વસ્તુ ભેગી થઈ પરીક્ષા માટે થશે ખાસ ધ્યાન રાખજો નામબીબિયા આવેલી માદા ચિત્તા ખાલી જગ્યાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો ભાઈ સાહેબ જો અહીંયા કન્ફ્યુઝન રહેશે ઘણા બધા અલગ અલગ નામ છે તો એમાંથી જે છે આશા ખાસ યાદ રાખજો

આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સિટી ટેગ માટે નામાંકિત કરવામાં આવ્યા છે તો ભારતના ટોટલ જે છે ત્રણ શહેરોને આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સિટી ટેગ માટે નામાંકિત કરવામાં આવ્યા છે આ એક બાબત જે છે ધ્યાન રાખી લેજો તમે રામસર સાઈડ સાંભળેલી હશે ભાઈ રામસર સંધિ ઓગણીસો એકોતેર સાંભળેલી હશે બે ફેબ્રુઆરી સાહેબ હે ને આ બધું સાંભળેલું છે અને એટલા માટે બે ફેબ્રુઆરી આપણે વિશ્વ આર્ધભૂમિ દિવસ વર્લ્ડ વેટલેન્ડ ડે ઉજવીએ છે હવે જે છે આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સિટી ટેગ જે છે એ કયા કયા છે તો એક ઇન્દોર છે એક ભોપાલ છે એટલે મધ્યપ્રદેશના બે અને રાજસ્થાનનું એક એટલે કે ઉત્તર પ્રદેશને વેટલેન્ડ સિટી એકડેશન માટે જે છે નામાંકિત કરવામાં આવ્યા છે એ ખાસ ધ્યાન રાખી લેજો અત્યાર સુધી જે છે સત્તર દેશોના તેતાલીસ શહેરોને આ રીતે વેટલેન્ડ સિટીઝ તરીકે જે છે નામાંકિત કરવામાં આવ્યા છે એવા શહેરો જ્યાં વેટલેન્ડ વધારે છે એ જળસૃષ્ટિને બચાવવા માટે આજુબાજુના એટમોસ્ફેરને ક્લીન રાખવા માટે કાર્બન ડાયોક્સાઇડને શોષ શોષવા માટે આ બધા માટે ખૂબ જરૂરી છે અને એટલા માટે એને બચાવવાનો પ્રયાસ કરવા માટે આ પ્રકારના સિટીઝ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે

એને રાષ્ટ્રીય પ્રતિક ડિક્લેર કર્યો છે એટલે બરફ ચિત્તો છે સાહેબ અને આ જે છે સ્નો લેપર્ડ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો ત્રેવીસ ઓક્ટોબર ના રોજ ક્યારે ઉજવવામાં આવે છે ત્રેવીસ ઓક્ટોબર જે છે ગાર્ડિયન ઓફ ધ માઉન્ટેન્સ કહેવામાં આવે છે ગોસ્ટ ઓફ ધ માઉન્ટેન આમના અલગ અલગ નામ છે જો ગાર્ડિયન ઓફ ધ માઉન્ટેન કે પૂછે ગોસ્ટ ઓફ ધ માઉન્ટેન પૂછે તો સ્નો લેપર્ડ ને ઓળખવામાં આવે છે ભારતમાં પણ પહેલી વખત આ જોવા મળ્યો હતો સાહેબ

ઉઝબેકિસ્તાન દેશ હતા સાહેબ આ પણ ધ્યાન રાખજો જો તમારું જીકે પણ ધીરે ધીરે કવર થઈ રહ્યું છે એને પણ ખાસ ધ્યાન રાખી લેજો સ્નો લેપડ માટે વિશ્વની રાજધાની કોને ઓળખવામાં આવે છે હેમિસ લદ્દાખને ઓળખવામાં આવે છે અને હેમિસ નેશનલ પાર્ક ભારતનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન છે જ્યાં સારી સંખ્યામાં સ્નો લેપડ આપણને જોવા મળે છે સ્નો લેપડ વિશે આ જીકે નો ફેક્ટ પરીક્ષામાં ધ્યાન રાખી લેજો આયુષ્યની રેડ લિસ્ટમાં કઈ કેટેગરીમાં છે તો વનરેબલ છે સાહેબ

આ પ્રી વાઇબ્રન્ટ સમિટ અવસર પર લોન્ચ કરવામાં આવી છે અને હવે આ ગાંધીનગર થી અમદાવાદ વચ્ચે જે છે દોડાવવામાં પણ આવી છે ને ટોટલ 5 આવી પરચેસ કરવાની છે ડબલ ડેકર એસી બસ સાહેબ એક વખત બેસીને જે છે લાવો અવશ્યની માણજો ભારત અને યુએસએ આઈડી ઇન્ડિયા વચ્ચે જે છે કયા વર્ષ સુધીમાં રેલવે ક્ષેત્રમાં શૂન્ય કાર્બન ઉત્સર્જન મિશન હાંસલ કરવા માટે જે છે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તો સાહેબ 2000 ને

ના સિદ્ધાંતિ પહોંચાડવાનું જે લક્ષ્ય છે એને નિર્ધારિત કરવામાં આવે છે એમાંથી વાત કરીએ તો અમદાવાદ નિકોબાર ટાપુઓ ગોવા અને પુડુચેરી છે જેમણે આ સો ટકા કવરેજ જે છે હાસલ કરી લીધું છે ભાઈ સો ટકા એમાંથી એક રાજ્ય અને બે યુનિયન માંડવિયા દ્વારા ઉદ્ઘાટન કરાયેલ દેશની પહેલી હેલ્ધી એન્ડ હાઇજેનિક ફૂડ સ્ટ્રીટ નું નામ શું છે ભાઈ તો આનું નામ છે પ્રસાદમ એટલે ભગવાન ભોલે દર્શન કરવા જતા તમને ખ્યાલ છે સાહેબ અહીંયા

બંગાળની ખાડીમાંથી જે છે આ ઉત્પાદન શરૂ કર્યું છે આનાથી અને આના લીધે જે છે પોતાની જે પ્રોડક્શન છે આપણી પોતાની કેપેસિટી એને અગિયાર ટકા છે એને વધારીને કેટલી લઈ જવામાં આવશે ભાઈ પંદર ટકા એટલે કે આપણે થોડા આત્મનિર્ભર બનવાનું છે કયા સ્થળે પ્રથમ આંતરદેશીય જળમાર્ગ વિકાસ પરિષદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સાહેબ તો કોલકત્તા ખાતે કઈ જગ્યાએ

કે આજ રિવર ક્રુઝ ટુરિઝમ છે એના વિકાસ માટે કેટલા પૈસા ફાળવવામાં આવ્યા છે ભાઈ તો ટોટલ પિસ્તાલીસ કરોડ રૂપિયા ફાળવવામાં પણ આવ્યા છે તમને ખ્યાલ હશે થોડા દિવસ થોડા વર્ષો એક વર્ષ પહેલા આપણે ચર્ચામાં હતું એમવી વી ગંગા વિલાસ પેલેસ જે છે એટલે પેલું જહાજ નદી જહાજ નદી તંત્ર અલગ અલગ પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ અને અલગ જગ્યાએથી પસાર થઈને બાંગ્લાદેશ સુધી જે છે સફર કરી એને અને છેલ્લે આસામના ડિબ્રુગઢ પાસે પહોંચ્યું છે જહાજો માટે ખર્ચો કઈ સંસ્થાએ આંતરરાષ્ટ્રીય સ્તરે રોગોનું વર્ગીકરણ કરવા માટે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ નામની વર્ગીકરણ શ્રેણી વિકસાવી છે તો આ જે છે સાહેબ ડબ્લ્યુ એચ ઓ હેલ્થ કોણ છે

એને અલગ અલગ સંશોધન પેપર વગેરેની અંદર આયુષ પ્રણાલીની અંદર આ નામ લખવાની જે છે સિસ્ટમ અને શરૂ કરવામાં આવે છે તો ભારતનો આ પ્રયાસ ભારત સરકારના પ્રયાસ પર ધ્યાન રાખીને જે છે આ જે છે સિસ્ટમ અપનાવવામાં આવી છે સાહેબ તો હવે જે રોગોના નામ હશે અલગ અલગ મેડિકલ જનરલની અંદર પ્રકાશિત થશે તો એમાં આપણા જે છે આયુષ્યના રોગોના નામકરણ પર આયુર્વેદમાં રોગનું નામ શું છે એ પણ જોડે જોડે લખવામાં આવશે કયા રાજ્યમાં જંગલી કૂતરા ફેમિલી માટે નાનું નવું એક આંટા પાડી વન્યજીવ અનામત ડિક્લેર કરવામાં આવ્યું છે તો આ ડિક્લેર કરવામાં આવ્યું છે મહારાષ્ટ્ર રાજ્યની અંદર કયા રાજ્યની અંદર તો મહારાષ્ટ્ર રાજ્યની સરકાર જે છે આ એકને બાદ કરજો ભાઈ નંબર વન એક ડોગ પણ આ કેવા બધા જંગલી કૂતરાઓની વાત છે કૂતરાઓની વોલ્ફ જેકલ અને ફોક્સ

પછી નવી મુંબઈ આવે છે પછી વિશાખાપટ્ટનમ પછી ભોપાલને આવે છે જયારે પૂછી લે એક લાખ કરતા ઓછી તો એમાં સાસવડ છે ભાઈ આ સાસવડ ક્યાં આવેલું છે તો મહારાષ્ટ્ર રાજ્યનું છે પાટણ તો ગુજરાતનું ખુશ નહીં થઈ જવાનું આ પાટણ જે છે એ છત્તીસગઢનું પાટણ છે સાહેબ પછી લોલાવાલા અગેન જે છે મહારાષ્ટ્રનું છે સાહેબ એ જ રીતે જે છે છાવણી શહેરોની વાત કરીએ તો મહુ કેન્ટોનમેન્ટ જે છે એ મધ્યપ્રદેશમાં આવેલું છે એ વાત કરીએ તો છાવણી કેન્ટોનમેન્ટમાં નંબર વન પર છે સાહેબ ગંગા સ્વચ્છ ગંગાનગર શહેરોની વાત કરીશું તો વારાણસી નંબર વન પર છે સાહેબ અને પ્રયાગરાજ નંબર ટુ પર છે આ ઉપરાંત જે છે ચંદીગઢ યાદ રાખી લેજો સ્વચ્છ સિટી સેવ સ્વચ્છ और स्वास्थ्य जे छे सेफ सिटी अथवा तो मित्र पाऊ લખેલું આવે તો યાદ રાખી લેજો ચંદીગઢને એવોર્ડ પ્રાપ્ત થયો છે પછી રાજ્ય કેટેગરીની વાત આવે તો કયું રાજ્ય બાજી મારી ગયું છે આ વખતે મહારાષ્ટ્ર રાજ્ય નંબર 1 પર રહ્યું છે મધ્યપ્રદેશ બીજા નંબર પર छत्तीसगढ़ ત્રીજા નંબર પર ગુજરાત કી ધર હે તો આઠમા નંબર પર છે કીધર હે ભાઈ આઠમા નંબર પર છે એ ખાસ ધ્યાન રાખી લેજો તમિલનાડુ દ્વારા દરિયાકાંઠાની જીવસૃષ્ટિની સૃષ્ટિની જાળવણી અને પુનઃસંગ્રહ માટે સ્થાપિત વિશેષ હેતુ વાહનનું નામ શું છે તો વિશેષ હેતુ વાહનનું જે નામ છે સાહેબ તમિલનાડુ બ્લુ કાર્બન એજન્સી સાહેબ આને જે છે તમિલનાડુએ પોતાના બજેટમાં ડિક્લેર કર્યું હતું આ પ્રોજેક્ટ જે છે વિશ્વ બેંકના સમર્થનથી ધ્યાનથી સાંભળજો કોના સમર્થનથી

તો સાહેબ આ ડેનમાર્ક દેશ છે જેને જાહેરાત કરી છે સાહેબ એટલે ભારત અને ડેનમાર્ક બંને ભેગા થઈને જે છે એક સંયુક્ત પહેલ લોન્ચ કરી છે જો ધ્યાનથી સાંભળજો ઇધર હે ભારત અને ધ્યાનથી સાંભળજો દર વર્ષે આ જે છે ક્લાયમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસ એમાં પહેલા નંબરે બીજા નંબરે ત્રીજા નંબરે કોઈ નથી ભાઈ જ્યારે ડેનમાર્ક કયા નંબરે છે અહીંયા ચોથા નંબરે અને ભારત કયા નંબરે છે તો સાતમા નંબરે છે તો તમે જોઈ શકો છો નાના દેશોની અંદર ડેનમાર્ક જે છે ચેમ્પિયન છે ભાઈ એ જ રીતે મોટા જી ટ્વેન્ટી ઇકોનોમીમાં ભારત છે બંને ભેગા થઈ રહ્યા છે ડેનમાર્કે નક્કી કર્યું છે કે બે હજાર પચાસ સુધીમાં જે છે શૂન્ય કાર્બન ઉત્સર્જન ભારતે નક્કી કર્યું છે બે હજાર સિત્તેર સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જન આપણે ડિક્લેર થવાનું છે તો ભાઈ આ બંને દેશો પોત પોતાના પહેલ કયા બે દેશ ખ્યાલ આવી જવો જોઈએ ગ્રીન હાઇડ્રોજન સહિત ટકાઉ ઉર્જાના ઉકેલો માટે બે હજાર વીસમાં માં તો આ પાર્ટનરશીપ માટે ભાગીદારી થઈ હતી અને આની શરૂઆત ક્યારે થઈ છે ભાઈ તો બે હજારને ચોવીસથી થી કરવામાં આવી છે ભારતની પહેલી સો ટકા ઈ બાઇક ટેક્સી સેવાઓની શરૂઆત કઈ જગ્યાએ કરવામાં આવી છે તો આની શરૂઆત કાર્બન ઉત્સર્જન વગરનું બનવા જઈ રહ્યું છે એટલા માટે આ બધા પ્રયાસો લોન્ચ થઈ રહ્યા છે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં વોટર બર્ડ સેન્સ વોટર જળ પક્ષી આવી વાલ્મીકી ટાઈગર ગુજરાતી વાઘની સંખ્યા વધીને હવે કેટલી થઈ ગઈ છે ભાઈ વાલ્મીકી ટાઈગર રિઝર્વ જે છે એમાં વાઘની સંખ્યા વધીને ચોપન થઈ ગઈ છે સાહેબ ધ્યાન રાખી લેજો તો નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી એનટીસી

તો બિહાર રાજ્યમાં આવેલું છે એ પણ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર અંદર અને ક્યાં છે છે તો આ આ પણ બિહાર રાજ્યની ઉપરાંત દ્વારા જેમાં વાઘોની વસ્તી સારી રીતે પનપી રહી હોય એને વેરી ગુડ કેટેગરીમાં મૂકવામાં આવે છે વાલ્મીકી ટાઈગર રિઝર્વ બિહારમાં એકમાત્ર વાઘ અનામત છે ભારતમાં હિમાલયન ટેરેના જંગલોમાં સૌથી વધુ પૂર્વી હદ આવેલું છે સાહેબ આ જે છે વાલ્મી ટાઈગરના પશ્ચિમ ઓથોરિટી આપણા પર્યાવરણ મંત્રાલય અને પર્યાવરણ મંત્રાલય જે છે વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના ના મંત્રી કોણ છે ભાઈ તો યાદ રાખજો ભૂલથી પાછા ભૂપેન્દ્ર પટેલ લખીને ન આવતા ભૂપેન્દ્ર યાદવ છે સાહેબ ટાઈગર ટાસ્ક ફોર્સની ભલામણના પગલે જે છે આની સ્થાપના કરવામાં આવી સત્તાઓ વાઘ સંરક્ષણને મજબૂતી કરવી સાહેબ સંરક્ષણ લાઈફ પ્રોટેક્શન એક્ટ જે છે આ કહેવાય કે થોડો સુધારો કરીને આપવામાં આવ્યો કાયદા અંતર્ગત વૈધાનિક સત્તા પ્રદાન કરવામાં આવી ટાઈગર રિઝર્વની આસપાસના વિસ્તારોમાં સ્થાનિક લોકોના આજીવિકાના હિતોને સંબોધીને ધ્યાન રાખે છે ભાઈ ભારતમાં કુલ કેટલા કાળા વાઘ છે જે ખાસ કરીને સેમલીફાલ ટાઈગર ઓડિશામાં જોવા મળે છે સિમલીફાલ ટાઈગર રિઝર્વ ઓડિશામાં જોવા મળે છે તો સાહેબ ભારતમાં જે છે 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 વાઘ વાઘ પટ્ટાવાળા જેને સિમલીફાલ ટાઈગર રિઝર્વ માં જ જોવા મળે છે સાહેબ તો આ ટાઈગર માત્ર ઓડિશા માટે જે કહી શકાય કે ત્યાંના ત્યાં જે છે એન્ડેમિક છે આ જે છે આંકલનની વાત કરીશું પાંચમા આંકલનની અંદર જે છે ટાઈગર રિપોર્ટની અંદર

બે હજાર ચોવીસ સુધી પહોંચાડવા માટે યોજના બનાવી છે ભાઈ ટ્રી એમ્બ્યુલન્સનો જે કાફલો છે બે હાજર ચોવીસ સુધીમાં બાર એમ્બ્યુલન્સ બનાવી સાહેબ ટ્રી એમ્બ્યુલન્સ સાહેબ અત્યાર સુધી સાદી એમ્બ્યુલન્સ સાંભળી હતી કોઈનું એક્સિડન્ટ થયું સાહેબ આવી જાવ એકસો આઠ

આ ત્રણ ગણી વધારવી સાહેબ એટલે કે ત્રણ ગણી એટલે ચાર છે એટલે ચાર ગુણ્યા ત્રણ એટલે કેટલું થઈ જશે ભાઈ બાર થઈ જશે તો બાર વહીવટી ઝોન છે દરેક ઝોન ની અંદર એક ટ્રી એમ્બ્યુલન્સ જે છે રાખવામાં આવે સાહેબ વૃક્ષોને પણ બચાવવામાં આવે તો ટ્રી એમ્બ્યુલન્સ એક પહેલ છે જે પૃથ્વીને બચાવવાના જે છે ઉદ્દેશ્ય સાથે વૃક્ષો બચાવોને સમર્થન આપી રહ્યું છે આનો પહેલો તબક્કો ચેન્નઈમાં ધ્યાનથી સાંભળજો ચેન્નઈમાં જે છે

એ પણ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર ચક્રવાત કે વગેરેના કારણે જે વૃક્ષો નુકસાન પામે છે એને ફરીથી જીવિત કરવાનો પ્રયાસ કરવાનો છે બચાવવાનો પ્રયાસ કરવાનો છે નીચેના સંરક્ષિત વિસ્તારોમાંથી કયું વાઘ અનામત જાહેર કરવામાં આવ્યું છે ભાઈ એટલે કે નીચેનામાંથી કયું છે જે વાઘ ટાઈગર રિઝર્વ ડિક્લેર કરવામાં આવેલું છે માત્ર એક અને બે માત્ર બે ત્રણ ચાર માત્ર એક ત્રણ ચાર એક બે ત્રણ ચાર તો જવાબ આવશે એક ત્રણ અને ચાર આ ભીતર કનિકા જે છે એ ડિક્લેર કરવામાં આવેલો નથી ઇકોલોજીકલ દૃષ્ટિકોણથી પૂર્વઘાટ અને પશ્ચિમ ઘાટ વચ્ચેની સારી કડી તરીકે નીચેનામાંથી કયું મહત્વ ધરાવે છે એક ટાઈગર રિઝર્વ છે જે ટાઈગર રિઝર્વ શું કહે છે ભાઈ તો પૂર્વઘાટ અને પશ્ચિમ ઘાટ વચ્ચેની એક કડી જે છે એ કરે છે જીવ સૃષ્ટિના સંદર્ભમાં તો જવાબ આવશે આની અંદર સત્યમંગલમ ટાઈગર રિઝર્વ કયો આવે છે ભાઈ સત્યમંગલમ ટાઈગર રિઝર્વ જલ શક્તિ મંત્રાલય દ્વારા જલ ઇતિહાસ ઉત્સવનું આયોજન જલ શક્તિ મંત્રાલય દ્વારા જે છે એક ડિસેમ્બર બે ના રોજ શમશી તળાવ જહાજ મહેલ મહેરોલી દિલ્હી ખાતે જે છે જલ ઇતિહાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું અને મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો આજે હેરિટેજ સ્થળો પણ કયા

એમાં જે છે એને બચાવવાનો ઉદ્દેશ્ય છે આ ઉપરાંત જલ શક્તિ અભિયાન કેચ ધ રેન અભિયાનની જે છે સફળ સમાપ્તિ પણ કરવામાં આવી આની અંદર આ જે છે જલ શક્તિ અભિયાન કેચ ધ રેઇન અભિયાન ડ્રિંકિંગ વોટર માટે સ્ત્રોત ટકાઉપણું થીમ સાથે જે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યમાં પ્રદૂષણ અટકાવવા માટે કેટલા શહેરોમાં નેશનલ ક્લીન એર પ્રોગ્રામ એનસીએપી નું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે

તો એ વખતે ધ્યાન રાખજો અમદાવાદ સાહેબ શું છે અમદાવાદ દેશમાં જોખમી કચરાની હેરફેર માટે વીએલટીએસ સિસ્ટમ ઉભી કરનાર ગુજરાત ભારત પહેલું રાજ્ય આ ઉપરાંત બે હજાર ત્રેવીસ નો સ્કોચ એવોર્ડ પણ આ પ્રથા માટે ગુજરાતને પ્રાપ્ત થયો હતો તો આ બાબતો જરા ખાસ ધ્યાન રાખી લેજો સાહેબ આની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ક્લાઇમેટ કોન્ફરન્સની કઈ આવૃત્તિ કયા વર્ષે ભારતમાં યોજવાનો પ્રસ્તાવ મૂક્યો છે તો બધાને ખબર છે સાહેબ તો વર્ષ બે હજાર ને અને કોપ તેત્રીસ ની કે વાત થઈ રહી છે અને કોપ વિશે તો મેં શરૂઆતમાં જ લેક્ચરમાં તમને જે છે ત્રણે ત્રણ કોપ એક સાથે કવર કરાવી દીધી એટલે પરીક્ષામાં કોઈ વાંધો આવે નહીં ભાઈ ક્લિયર છે

દર વર્ષે મળે છે આ પક્ષો અન્યથા નક્કી કરે કે ભાઈ આપણે સ્પેશિયલી આયોજન કરવું જોઈએ તો હા લો કરો ભાઈ પહેલી પરિષદ ઓગણીસો પંચાણું માં બર્લિન જર્મની બર્લિન ખાતે યોજાય છે આ કોપ સચિવાલયની બેઠક જે છે બોનમાં મળે છે આ સિવાય જે છે કોઈ દેશ કરવાની ઓફર કરે તો એ દેશની અંદર યોજાશે સાહેબ યુનાઇટેડ નેશન ફ્રેમવેક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ ઓગણીસો બાણું

ભારતમાં એમિશન ટ્રેડિંગ સ્કીમ અમલમાં મુકનાર બીજું શહેર કયું બન્યું છે તો આગળ જ તમને કહી દીધું અમદાવાદ બન્યું છે ભાઈ કોપ અંદર પર્યાવરણ કટોકટીનો ભોગ બનેલા દેશોને વળતર આપવા માટે લોસ એન્ડ ડેમેજ કાર્યરત કરવામાં આવ્યું છે કઈ કોપ સમિટમાં જે છે આ ફંડ બનાવવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો તો ભાઈ કોપ સત્યાવીસ માં આ ફાઈનલ થઈ ગયું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ કારણસર અટકી ગયું સાહેબ આની અંદર શું છે જે અમીર દેશો છે અમીર તો થઈ ગયા પણ તમારી અમીરીના કારણે જે છે સાહેબ તો નુકસાન પર્યાવરણને પહોંચાડ્યું અને પર્યાવરણને નુકસાન પહોંચાડીએ તો પર્યાવરણ કે એવું નથી જોતું કે આ દેશે જે છે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું છે તો હું આ દેશને અમેરિકાને નુકસાન કરું એ તો ભઈ બધાને ઝપટમાં લેશે અને બિચારા જે નાના નાના દેશો છે જે ગરીબ દેશો છે એ જ્યારે આ પ્રકારની પર્યાવરણીય આપત્તિનો ભોગ બનતા હોય છે સાહેબ તે પાછા ઊભા થઈ શકતા નથી અને આના માટે એક લાંબી લડત ચાલી અને કોપ ટ્વેન્ટી સુધી નક્કી કરી લીધું કે હા હા તૈયાર છે પછી પાછું મન કે પૈસા કાઢવાની વાત છે હવે બીજા દેશોને પૈસા આપવાની વાત છે નાના દેશોને એમને પૈસા આપવા ક્યાંથી આપે ફાઇનલી કોપ અઠ્યાવીસ ની અંદર જે છે યુ અમીર જે ભાઈ એણે કીધું હું સૌથી પહેલા શરૂઆત કરું છું તો ભાઈ ફાઇનલી જે છે કોપ અઠ્યાવીસ માં લોસ એન્ડ ડેમેજ ફંડ

પૈસા કોણ સાચવશે વગેરે તો લોસ એન્ડ ડેમેજ ફંડ સાચવવાની જવાબદારી વિશ્વ બેંકને આપવામાં આવી છે પ્રથમ વિશ્વ મૃદા દિવસની ઉજવણી કયા વર્ષે કરવામાં આવી હતી સાહેબ તો આની ઉજવણી બે હજાર ને માં કરવામાં આવી ક્યારે બે હજાર ચૌદ માં ડિસેમ્બર બે હજાર તેર માં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા એના અડસઠ માં સત્રની અંદર નક્કી કરે છે કે પાંચ ડિસેમ્બરને વિશ્વ મૃદા દિન તરીકે ઉજવવામાં આવે પહેલી વખત બે હજાર ચૌદ માં પાંચ ડિસેમ્બર ના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે બે હજાર ત્રેવીસ માં ની થીમ શું રાખવામાં આવી સોઇલ એન્ડ વોટર અ સોર્સ ઓફ લાઈફ આની થીમ ખાસ યાદ રાખી લેજો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ઓગણચાલીસ માં નંબર નો પ્રશ્ન જે છે આપણે જોવાનો છે ફટાફટ થી જે છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એજ્યુકેશન ના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે

તમને પર્યાવરણીય સંસ્થાઓ પણ કીધેલું છે તો ખાસ ધ્યાન રાખી લેજો કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન આની સ્થાપના ઓગણીસો ને છ્યાસીમાં હેડક્વાર્ટર દહેરાદૂન ખાતે આવેલું છે વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનું પણ હેડક્વાર્ટર ક્યાં આવેલું છે દહેરાદૂન ઉત્તરાખંડ ખાતે આવેલું છે આ પર્યાવરણ મંત્રાલય અંતર્ગત કાર્ય કરતી સંસ્થા છે એટલે ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર આ ઉપરાંત

તો બિહાર રાજ્યને જે છે છે પ્રશંસા પ્રાપ્ત થયેલી આ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર બિહાર રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ વચ્ચે આબોહવા સિદ્ધિસ્થાપક અને ઓછા કાર્બન વિકાસના માર્ગો એટલે કાર્બન ઉત્સર્જન ઓછું થાય એના માટેની પહેલ શરૂ કરવામાં આવી હતી તો બિહારની જે વનીકરણ પહેલ છે

તો આ પ્રકારની જે વિખંડનની પ્રક્રિયા છે પરંતુ ફ્યુઝન ની અંદર શું કહે ફ્યુઝ કરવામાં આવે છે એટલે નાના નાના પરમાણુને ભેગા કરીને મોટો બનાવવામાં આવે છે તો આ એક જે છે દુનિયામાં અનોખો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે તો ધ્યાન રાખી લેજો જાપાનની અંદર કઈ જગ્યાએ જેટી 60સા આનું નામ છે રિએક્ટર નું સાહેબ આની અંદર જે છે બે અણુને જોડીને ફ્યુઝન માં ન્યુક્લિયો જે છે આ વાત ધ્યાન રાખી લેજો ગુજરાતના કેટલા પશુપાલકોને રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો છે તો ગુજરાતના જે છે ટોટલ બે પશુપાલકોને જે છે આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે જેમાંથી સુરતના નિલેશ આહિરજી છે અને વલસાડના બ્રિંદાશા આમને જે છે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ભારતનો પ્રથમ શહેરી પુર સમન એટલે સરકાર દ્વારા તો ચેન્નાઈ પૂર વ્યવસ્થાપન પ્રવૃત્તિઓ માટે નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ અંતર્ગત પાંચસો એકસઠ કરોડના ખર્ચે ભારતનો પ્રથમ શહેરી પૂર નિવારણ પ્રોજેક્ટને જે છે મંજૂરી આપવામાં આવી છે એ ખાસ ધ્યાન રાખજો કેન્દ્ર સરકાર દ્વારા કોને કૃષિ મંત્રાલય અને ખેડૂત મંત્રાલયનો વધારાનો જે છે હવાલો આપવામાં આવ્યો છે તો કોને બનાવવામાં આવ્યા છે તો સાહેબ અહીંયા વાત આવશે અર્જુન મુંડાજી જે છે એમને કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા છે તો પરીક્ષામાં પૂછી લે એટલે ધ્યાન રાખી લેજો નરેન્દ્રસિંહ તોમરની જગ્યાએ આમની નિમણૂક કરવામાં આવી છે તો કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર સાહેબ એ મધ્યપ્રદેશ વિધાનસભાના જે છે અધ્યક્ષ બની ચૂક્યા છે મધ્યપ્રદેશ વિધાનસભામાં ઇલેક્શન લડે છે એટલા માટે પોતાના પદ ઉપરથી રાજીનામું આપે છે અને હવે અર્જુન મુંડા સાહેબને જે છે ખેડૂત અને કલ્યાણ મંત્રાલયનો વધારાનો પણ એમને સોંપવામાં આવે છે એ પણ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ માં પશ્ચિમ ઇન્ડોનેશિયામાં એક જ્વાળામુઠી ફાકી જ્વાળામુઠી મુખી જે છે ફાટી નીકળ્યો એના કારણે હાજર અગિયાર પર્વતારોહકોના જે છે અવસાન થયા

નાના નાના દેશો છે બિચારા શું છે નાના નાના દેશો છે જી ટ્વેન્ટીમાં સૌથી મહત્વપૂર્ણ દેશ છે ઇન્ડિયા અને ટોટલ જે છે સિક્સટી થ્રી દેશો બીજા આની અંદર ચાર દેશો ઉમેરવામાં આવ્યા સાહેબ અને ટોટલ થયા સડસઠ દેશો

ત્યાંથી સુધરીને સાતમો થયો છે સાહેબ તો ભારત માટે જે છે ગૌરવપૂર્ણ જે છે સિદ્ધિ છે સતત સુધારો થયો છે એવો પ્રશ્ન ધ્યાનથી સાંભળજો બે હજાર વીસથી પૂછે તો સતત સુધારો બે હજાર ચૌદથી જે છે બે હજાર ઓગણીસ સુધી પણ સતત કહે તો ભાઈ એક વર્ષ એવું પણ બન્યું છે સાહેબ કે અહીંયા સુધારો નહીં પણ અહીંયા રેન્ક બગડ્યો છે એટલે ખાસ ધ્યાન રાખી લેજો તો અડતાલીસ માં નંબર પ્રશ્ન છે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન ગ્રીન વોયજ બે હજાર પચાસ પ્રોજેક્ટ માટે અગ્રણી દેશ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે તો સાહેબ મારા દેશ ભારતની પસંદગી કરવામાં આવી છે તો ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશને ગ્રીન વોયજ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે 2050 એમાં કીધું છે લીડરશિપ કોને આપીએ તો ભારતને આપવાની છે આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે વિકાસશીલ દેશોને જહાજો જે ચાલે છે એમાં ગ્રીનહાઉસ ગ્રીનસ ઉત્સર્જન ઘટાડો જે છે એના પ્રયાસો ઉપર સૌથી વધારે ધ્યાન આપવાનું છે અહીંયા ત્યાર પછી ઓ કયા દેશે વિશ્વનું પ્રથમ ચોથી ચોથી પેઢીનું પરમાણુ રિએક્ટર શરૂ કર્યું છે તો ચીન છે જેણે ચોથી પેઢીનું જે છે પરમાણુ રિએક્ટર શરૂ કર્યું છે તો ગેસ કૂલ ન્યુક્લિયર રિએક્ટર પાવર પ્લાન્ટની જે છે વિશ્વમાં પહેલી વખત શરૂઆત કરવામાં આવી છે ચીન દેશની અંદર તો એ પણ ધ્યાન રાખી લેજો આની અંદર કેન્દ્ર સરકારે ગુજરાતના કયા જિલ્લાના બન્ની ઘાસના મેદાનોમાં

આપણા ગુજરાતના જે છે કચ્છ જિલ્લાના બરનીના ઘાસના મેદાનોની અંદર સંવર્ધન કેન્દ્ર એટલે બ્રીડિંગ સેન્ટર બનાવવાની મંજૂરી આપવામાં આવી છે તો એ પણ ખાસ આની અંદર ધ્યાન રાખી લેજો પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી ભારતીય વન અને લાકડા પ્રમાણન યોજના અથવા પ્રમાણપત્ર યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે તો એનો પ્રાથમિક ઉદ્દેશ્ય છે વન અને લાકડું પ્રમાણપત્ર

અફીના વાત કરીએ બાબતે હેરફેરના બાબતે ગોલ્ડન ટ્રાયંગલ તરીકે કોને ઓળખવામાં આવે છે તો મ્યાનમાર લાઓસ અને થાઈલેન્ડની સરહદ જે છે એને ગોલ્ડન ટ્રાયંગલ તરીકે ઓળખવામાં આવે છે કયા દેશની પહેલ પર દુબઈમાં યુનાઇટેડ નેશન ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં ગ્લોબલ સિટીઝ અલાયન્સ આ પ્રોગ્રામ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે તો ભારત દેશ મારો અગેન ફરીથી એમના પ્રયાસથી શરૂ કરવામાં આવ્યો છે તો ટોટલ અગિયાર દેશોમાં અલગ અલગ નદી શહેરો જે છે બધાને ભેગા કરીને આ ગ્લોબલ રિવર સિટીઝ અલાયન્સ શરૂ કરવામાં આવ્યું છે વિશ્વમાં તેના પ્રકારનું પ્રથમ જે છે પ્રયાસ છે આની અંદર એકસો બેતાલીસથી વધારે ભારતીય નદી શહેરો સાથે આની રચના કરવામાં આવી હતી બે હજાર એકવીસમાં રિવર સિટીસ અલાયન્સ ભારતની અંદર લોન્ચ કરવામાં આવે છે હવે વૈશ્વિક લેવલે શરૂ કરવામાં આવ્યો છે પાણી શુદ્ધિકરણ ટેકનોલોજીના સંદર્ભમાં અમૃતનો અર્થ શું છે

તેલંગાણા પોલીસ નું સંકલિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એક વિશેષ પ્રકારની અદભુત ઓફિસ માટે અને યાદાદ્રી મંદિર જે છે આ ટોટલ પાંચ ઇમારતો જે છે ભારતના પહેલી વખત કોઈ ઇમારતને ગ્રીન એપલ એવોર્ડ જીત્યા છે તો એ ખાસ ધ્યાન રાખી લેજો ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારત સાતમા ક્રમાંક પર

એ કઈ કેટેગરીમાં તો જોખમમાં મુકાયેલ કેટેગરીમાં મૂક્યો છે કહે ભાઈ જોખમમાં મુકાયેલ કેટેગરીમાં મૂકવામાં આવેલો છે તો એ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર તો એન્ડપોલ જે છે મેસેગા મૃગ જે છે એ એની વાત કરીશું એન્ડપોલ જે છે ટાર્ટિકા એને જે છે ક્રિટિકલી એન્ડેન્જર જોખમમાં થી જોખમમાં મુકાયેલ એટલે કે નિયર થ્રેટન કેટેગરીમાં એટલે કે પહેલા ક્રિટિકલી એન્ડેન્જર હતું ત્યાંથી ઉઠાવીને નિયર થ્રેટન કેટેગરીમાં મૂકવામાં

ઓળખીએ છે સાહેબ રેડ લિસ્ટ રેડ ડેટા બુક તરીકે ઓળખવામાં આવે છે નવ કેટેગરી હોય છે સાહેબ જેની સ્થાપના 1964 માં કરવામાં આવેલી છે સાહેબ તો આ પણ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર આ ઉપરાંત યુનાઇટેડ આરબ અમીરાત ખાતે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર ની 2025 માં વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ નું આયોજન કઈ જગ્યાએ તો યુએઈ ખાતે થવાનું છે સાહેબ અને આ નું આયોજન

ધોલેરા જો કોઝીકોડ જે છે આપણા દેશનું પહેલું સાહિત્યનું શહેર બન્યું છે ગ્વાલિયર સંગીતનું શહેર બન્યું છે આપણા દેશનું પ્રથમ સૌર શહેર તો સાચી આવે સૌરગામ લખી દે તો મોઢેરા આવે સાહેબ તો આ બધા મુદ્દાઓ પણ એક સાથે કવર કરી લેજો ભાઈ

આ ઉપરાંત જે છે 36મી નેશનલ ગેમ્સ નો મેસ્કોટ યાદ રાખી લેજો સાવજ આ ઉપરાંત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ની જે છઠ્ઠી આવૃત્તિ છે એનો ખાસ કરીને વાત કરીએ તો એનો મેસ્કોટ શું રાખવામાં આવ્યો છે ભઈ તો બધાને ખબર છે કે ભઈ વીરા મંગાઈ શું રાખવામાં આવ્યો છે આનું આયોજન નવી દિલ્હી ખાતે આનું આયોજન ગોવા ખાતે આનું આયોજન ગુજરાત ખાતે સાહેબ આનું આયોજન ચેન્નઈ તમિલનાડુ ખાતે આયોજન કરવામાં આવ્યું છે સાહેબ આ બધા મેસ્કોટ જરા ખાસ ધ્યાન રાખજો અડત્રીસમી નેશનલ ગેમ્સ કઈ જગ્યાએ યોજાવાની છે તો એ ઉત્તરાખંડ ખાતે યોજાવાની છે આ પણ જોડે જોડે ખાસ યાદ રાખવાનું છે આપણે

આ બધા જે છે કહેવાય કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ દરેક પ્રણાલીની અંદર અને એટલા માટે આ ઇન્ટરનેશનલ ઇયર ઓફ કેમિલેટ્સ ડિક્લેર કરવામાં આવ્યું છે બે હજાર તેવીસનું વર્ષ ઇન્ટરનેશનલ ઇયર ઓફ મિલેટ ડિક્લેર કરવામાં આવ્યું હતું સાહેબ આગળ વધુ જીપીએસસી ક્લાસ વન ટુ ની આપણી બેચ શરૂ થઈ ગઈ છે ઓગણત્રીસ જાન્યુઆરીથી ડેમો લેક્ચર શરૂ છે જે પણ વિદ્યાર્થી મિત્રો આમાં જોડાવા ઈચ્છે છે આજે જ આપનું નામ રજિસ્ટર કરાવી દો અથવા સીધા ડેમો લેક્ચરમાં તમે પહોંચી શકો છો પીએસઆઈ ની ઓફલાઈન બેચમાં પણ તમે જોડાવા ઈચ્છો છો તો ફ્રી ડેમો લેક્ચર ચાલી રહ્યા છે એનો લાભ લેવાનું ભૂલતા નહીં ઓગણત્રીસ જાન્યુઆરી થી ડેમો લેક્ચર અટેન્ડ કરજો ભારતમાં કયા સ્થાન પર મૈત્રી ટુ નામના ભારત કયા સ્થાન પર મૈત્રી ટુ નામના નવું સંશોધન સ્ટેશન કાર્યરત કરવાની યોજના બનાવી રહ્યું છે તો ભાઈ પૂર્વ એન્ટાર્કટિકા કઈ જગ્યાએ ભાઈ

કયા વર્ષ સુધીમાં પરમાણુ ઉર્જા ક્ષમતા વધારીને બાવીસ હજાર ચારસો એસી મેગાવોટ કરવા માટે જે છે લક્ષ્ય નિર્ધારિત કર્યો છે એ બાવીસ હજાર ચારસો એસી મેગાવોટ કરવા માટે જે છે પ્રયાસો શરૂ કર્યા છે તો અત્યારે હાલ સાત હજાર ચારસો એસી છે એનાથી વધારીને બાવીસ હજાર ચારસો એસી મેગાવોટ કરવાનો જે છે આની અંદર પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે

અપૂરું નામ થાય છે ભારતમાં કુલ કેટલા ઓડિશામાં જોવા મળે છે નામના નવા બેક્ટેરિયા શોધ્યા છે જેનું નામ રવિન્દ્રનાથ ટાગોરના નામ પર રાખવામાં આવ્યું છે તો સાહેબ વિશ્વ ભારતી નામની સંસ્થા છે જેમણે હાલમાં જે છે નવા બેક્ટેરિયાની શોધ કરી છે જેને ખાસ કરીને વાત કરીએ તો પેન્ટોઆયા ટાઈગોરી ટાગોરી નામ આપવામાં આવ્યું છે ભારતમાં ન્યુ કાર અસેસમેન્ટ પ્રોગ્રામમાં કઈ કાર ફાઈવ સ્ટાર રેટિંગ જે છે મેળવનારી ભારતની પહેલી કાર બની છે તો બની છે ટાટા હેરિયર અને બે હજાર ને ત્રેવીસ થી અને ધ્યાન રાખજો અમેરિકા ચીન જાપાન અને દક્ષિણ કોરિયા પછી ભારત આ પ્રકારનું અસેસમેન્ટ પ્રોગ્રામ લોન્ચ કરનારું પાંચમો દેશ બન્યો છે ભાઈ કયો દેશ બન્યો છે ગોવા ખાતે કરવામાં આવ્યું ક્યાં કરવામાં આવ્યું તો ગોવા ખાતે આનું આયોજન કરવામાં આવ્યું તો એ પણ અહીંયા જે છે ધ્યાન રાખજો પહેલી આવૃત્તિનું આયોજન બેંગલુરુ ખાતે કરવામાં આવ્યું હતું અને બીજું ગોવા ખાતે કરવામાં આવ્યું છે ભારતની સૌ પ્રથમ સબમરીન પ્રવાસન સુવિધા કયા સ્થળે શરૂ કરવામાં આવશે તો આની શરૂઆત શરૂ જે છે દ્વારકા ગુજરાત ખાતે શરૂ કરવામાં આવશે સાહેબ ત્રણસો ફૂટ નીચે ભગવાન દ્વારિકા દીશની જે છે સંપૂર્ણ નગરીના જે છે આ દર્શન કરવામાં આવશે સાહેબ બે કલાકમાં જૂના દ્વારકા સુધી જશે સબમરીનમાં છ ક્રૂ મેમ્બરની સાથે ચોવીસ પ્રવાસીઓ હશે ત્રણસો ફૂટની ઊંડાઈ એ લોકોને લઈ જશે અને દર્શન કરાવશે સાહેબ તાજેતરમાં પર્યાવરણ મંત્રાલયના મંત્રી ભૂપેન્દ્ર યાદવજી દ્વારા શરૂ કરાયેલ એન ટી પી આનું પૂર્ણ નામ શું છે એનટીપીએસ નું પૂરું નામ શું છે તો નેશનલ ટ્રાન્ઝિસ્ટ ફાસ્ટ સિસ્ટમ આ આનું પૂરું નામ છે અત્યારે હાલ આ શું છે સાહેબ તો અહીંયા સીબી ધ્યાન રાખજો જ્યારે જંગલોમાંથી લકડા લાકડા વાંસ અન્ય પેદાશોને આ જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાનું હોય છે ત્યારે અલગ અલગ રાજ્યોમાંથી પસાર થતી વખતે અલગ અલગ પરમિશન લેવી પડતી હોય છે હવે એ બધી પરમિશનમાં છુટકારો એક જ પાસ નેશનલ ટ્રાન્ઝિસ્ટ પાસ સિસ્ટમ પછી છુટકારો કોઈ જગ્યાએ તમારે જે છે પાસ લેવાની જરૂરિયાત રહેતી નથી અને આ અદ્ભુત ગુજરાત અને જમ્મુ કાશ્મીરથી આ બે વાહનો લોન્ચ કરવામાં આવ્યા જે ગુજરાતમાંથી વાહન પશ્ચિમ બંગાળ ગયું અને જમ્મુ કાશ્મીરથી જે છે તમિલનાડુ માટે જે છે રવાના કરવામાં આવ્યું તો નેશનલ વન નેશન વન પાસ સિસ્ટમ અંતર્ગત અને લોન્ચ કરવામાં આવ્યું છે તાજેતરમાં કયા દેશમાં વિશ્વની સૌથી ઊંચી પરમાણુ સંશોધન રિએક્ટરની સ્થાપના કરવામાં આવી છે તો બોલિવ ખાતે રશિયાની મદદથી જે છે આ દુનિયાની સૌથી પરમાણુ મદદથી આ સ્થાપિત કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ અસેમ્બલીનું છઠ્ઠું સત્ર આયોજિત કરવામાં આવ્યું સાહેબ આઈએસએ નું હેડ ક્વાર્ટર ક્યાં આવેલું છે તો આનું હેડક્વાર્ટર ગુરુગામ ખાતે આવેલું છે તો હમણાં જ નવેમ્બર મહિનાની અંદર જે છે નવી દિલ્હી ભારત મંડપમ ખાતે છઠ્ઠી એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું હતું સાહેબ ઘણા બધા દેશો આની અંદર જોડાયા હતા જેમાં વાયેબિલિટી ગેપ ફંડિંગ દસ ટકાથી વધારીને કેટલું કરવામાં આવ્યું પાંત્રીસ કરવામાં આવ્યું કેટલું કરવામાં આવ્યું પાંત્રીસ બેંગ્લોરના દસ વર્ષનું બાળક જેણે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યર નો એવોર્ડ જીત્યો છે એનું નામ શું છે ભાઈ તો આનું નામ છે વિહાન તાલિયા વિકાસ કોણ છે વિહાન તાલ્યા વિકાસ જે છે આણે પુરસ્કાર જીત્યો છે બહુ અદ્ભુત આ રીતે પિક્ચર જે છે કરોડિયા સાથેનું આ પિક્ચર હતું સાહેબ અને ઓસ્કાર ઓફ ફોટોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે અંડર 10 કેટેગરીમાં જે છે આ પુરસ્કાર જીત્યો છે ગુજરાતની પ્રથમ સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેનની શરૂઆત થઈ છે આ ટ્રેન કયા સ્ટેશનો વચ્ચે ચાલશે ભાઈ તો આ ટ્રેન જે છે એકતાનગર અને અમદાવાદ ખાતે જે છે હેરિટેજ ટ્રેન ચાલવાની છે સાહેબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાજી દ્વારા પહેલી ઓક નવેમ્બર બે હાજર ત્રેવીસ ના રોજ જે છે ત્રણ વિકાસ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે આમાંથી કયું છે અથવા કયો નથી તો અખોરા અગરતાલા ક્રોસ બોર્ડર રેલ લિંગ ખુલ્લા મોગલા પોર્ટ રેલ લાઇન અને મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટ આ આ ધ્યાન રાખી લેજો ત્રણે ત્રણ જે છે છે એના કરવામાં ત્રણેયના હસ્તે પ્રધાનમંત્રીજી દ્વારા ત્રીજી નવેમ્બર ના રોજ વર્લ્ડ ફૂડ ઇન્ડિયા બે હજાર ત્રેવીસ ના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું પહેલું સંસ્કરણ જે છે કયા વર્ષે યોજાયું હતું તો પહેલું સંસ્કરણ જે છે બે હજાર સત્તરમાં યોજાયું હતું અને બે હજાર વારસો રજૂ કરવાનો પ્રયાસ હતો સાહેબ આની અંદર આ ઇન્ટરનેશનલ ઇયર ઓફ મિલેટ જે છે એની અલગ અલગ પ્રકારની વાનગીઓને રજૂ કરવા માટે આનો ભાગીદાર દેશ કયો હતો તો નેધરલેન્ડ હતો સાહેબ કયો હતો નેધરલેન્ડ હતો

ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો પાંચ નવેમ્બર ના રોજ આ દિવસની જે છે ઉજવણી કરવામાં આવે છે બે હજાર તેવીસ ની થીમ ફાઈટિંગ ઇન ઇક્વાલિટી ફોર અ રેઝિલન્ટ ફ્યુચર આ આની થીમ રાખવામાં આવી હતી વિષય વસ્તુ ત્રણ નવેમ્બર ના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ બાયોસ્ફિયર રિઝર્વ ઉજવવામાં આવે છે પ્રથમ વખત આ દિવસ કયા વર્ષે ઉજવવામાં આવ્યો હતો તો પહેલી વખત આ દિવસ માં યુનેસ્કો દ્વારા મેન એન્ડ ધ બાયોસ્ફિયર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવે છે બાયોસ્ફિયર સંરક્ષણ માટે જે છે રજૂઆત કરવામાં આવે છે ભારતની અંદર અત્યારે હાલ ટોટલ સાઈઠ હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા અઢાર બાયોસ્ફિયર અનામત છે ભારતમાં સાહેબ એમાંથી જે છે ભારતમાં સૌ પ્રથમ બાયોસ્પેર રિઝર્વ તમિલનાડુ કર્ણાટક અને કેરળમાં ફેલાયેલું લીલગીરી વનનું જે છે બ્લૂ પર્વતો જે છે એની વાત છે સાહેબ આની અંદર સૌથી મોટું બાયોસ્પીયર રિઝર્વ કચ્છનો અખાત ગુજરાત છે સૌથી નાનું દિબ્રુ સાઈ ખોવા આસામ ખાતે જે છે આવેલું છે એમાંથી ટોટલ જે છે સાહેબ બાર જે છે એ યુનેસ્કો દ્વારા ડિક્લેર જે છે બાયોસ્ફિયર રિઝર્વ છે ભાઈ કેટલા બાર જે છે એ ડિક્લેર થયેલા છે આ ઇમેજમાં ખાસ ધ્યાન રાખી લેજો કઈ સંસ્થા એ ખાસ ઇંધણ મિથેનોલ ડીઝલ ફિફ્ટીન એમ ડી ફિફ્ટી ફાઈવ ફિફ્ટીન જે છે વિકસાવ્યું છે તો આ સંસ્થાનું નામ છે આરડીએસઓ અને આઈઓસીએલ જે છે આમણે વિકસાવ્યું છે સાહેબ ધીરે ધીરે રેલવે આગળ વધી રહ્યું છે ગ્રીન ઉર્જા છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન મિથેનોલ ડીઝલ ફિફ્ટીન બનાવ્યું છે જેમાં પંદર ટકા મિથેનોલ છે ટકા ખનીજ ડીઝલ છે અને ચૌદ ટકા જે આઈઓસીએલ દ્વારા બનાવવામાં આવ્યું છે એને મિક્સ કરવામાં આવ્યું છે અને એનાથી જે છે પૈસાની તો બચત થશે જ પણ સાથે સાથે જે છે ગ્રીન ઉર્જા એટલે કે કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો કરવામાં આવશે સાહેબ પંદર ટકા જેટલો ઘટાડો થશે એનટીપીસી રિન્યુએબલ એનર્જી લિમિટેડે આ તેના પ્રથમ પ્રોજેક્ટનું કયા જિલ્લાના દયાપારમાં પચાસ મેગા વોટ વિન્ડ પ્રોજેક્ટનું કોમર્શિયલ ઓપરેશન જે છે એ શરૂ કર્યું છે તો સાહેબ કચ્છ જિલ્લાની અંદર શરૂઆત કરી છે આ પહેલો છે સાહેબ યાદ રાખજો આ સોલર પ્રોજેક્ટ નથી વિન્ડ પ્રોજેક્ટની વાત થઈ રહી છે આની અંદર

કઈ ભારતીય તકનીકી સંસ્થા છે એણે ઉકેલ વિકસાવ્યો છે તો જવાબ આવશે આઈઆઈટી કાનપુર શું જવાબ આવશે આઈઆઈટી કાનપુર જે છે આ ક્લાઉડ સીડિંગ દ્વારા જે છે કૃત્રિમ વરસાદ ટેકનોલોજી વિકસાવી છે એ કૃત્રિમ વરસાદ કરવાથી હવામાંથી ધૂળ અને ધૂળના રચકણો બિલકુલ સાફ થઈ જશે સાહેબ આની અંદર એક પ્રકારનું જે સિલ્વર આયોડાઇડ છે ને ફોર્મેશન ઓફ આઈસ ક્રિસ્ટલ છે છે પછી બહુ બની ગયા એ વરસાદના ફોર્મમાં નીચે પડવા લાગે આની અંદર કયા મંત્રાલય દ્વારા જે છે જળ દિવાળી મહિલાઓ માટે પાણી મહિલાઓ પાણી માટે અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે તો આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આ મિશન લોન્ચ કરવામાં

ભારતીય સેનાના જે છે ત્રિશક્તિ કોપ્સ દ્વારા અને ફરીથી જે છે તૈયાર કરવામાં આવ્યો છે તો તિસ્તા નદી પર બનાવેલો જે છે બેલી બ્રિજ જે છે તૂટી ગયો હતો અચાનક પૂર આવ્યો તબાહીના કારણે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન અને ત્રિશક્તિ કોપ્સના જવાનો દ્વારા અને ફરીથી ઉભો કરવામાં આવ્યો છે બસો ફૂટનો આ બેલી બ્રિજ એન્જિનિયરિંગ માર્વેલ છે કારણ કે સૌથી લાંબો અને સૌથી ભારે સિંગન સ્પાલ આ બેલી બ્રિજ છે સાહેબ કયા રાજ્યના સિલ્કિયા ટનલમાં ફસાયેલા એકતાલીસ મજૂરોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું અને એને નામ શું આપવામાં આવ્યું હતું ભાઈ ઓપરેશન જિંદગી શું નામ આપવામાં આવ્યું હતું તો ઉત્તરાખંડની અંદર જે છે આ ઘટના બની હતી સાહેબ આ ટનલ આ સંપૂર્ણ ટનલની અંદર આ ઘણા બધા જે છે કેટલા દિવસ પછી એકતાલીસ મજૂરોને બચાવવામાં આવ્યા હતા સાહેબ આની અંદર ઘણો પ્રયાસ કરીને આ ચાર ધામ ઓલ વેધર રોડ પ્રોજેક્ટ બે હજાર સોળમાં શરૂ કરવામાં આવ્યો હતો સાહેબ અને આ ટનલ જે છે અચાનકથી જે છે ધરાશાય થઈ ગઈ સાહેબ એની અંદર મજૂરો ફસાઈ ગયા અને પછી જે છે આખો મિશન ચાલ્યો ઓપરેશન જિંદગી શરૂ કરવામાં આવ્યું સાહેબ અને ખરેખર ધન્ય છે આપણે ભારતીય સેનાને સાહેબ કે જ્યારે જ્યારે આફત આવી પડે છે ત્યારે ત્યારે જે છે ભારતીય સેના હંમેશા તૈયાર હોય છે ભારતના કયા રાજ્ય સત્તાવાર રીતે આજે ગોલ માછલી છે તો ધોલ માછલી છે એને રાજ્ય માછલી ડિક્લેર કરી છે તો સાહેબ ગુજરાત રાજ્ય દ્વારા આ ડિક્લેર કરવામાં આવી છે શું કરવામાં આવી છે તો હાલમાં જે છે એકવીસ નવેમ્બર ના રોજ અમદાવાદ ખાતે ધ્યાનથી સાંભળજો સાયન્સ સિટી ખાતે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા બે એનું આયોજન થાય છે એના ઉદ્ઘાટન પ્રસંગે ડોલ પ્રજાતિને ગુજરાતની રાજ્ય માછલી ડીકલેર કરવામાં આવે છે બ્લેક સ્પોટેડ ક્રોકર એટલે પ્રોટોનબિયા ડાયક્ટેન્સ આ સ્વિમ બ્લેડરની ઊંચી કિંમતના કારણે જે છે એ અદ્ભુત રીતે જે છે એની ડિમાન્ડ છે સાહેબ આ વૈજ્ઞાનિક રીતે પ્રોટોનબિયા ડાયંકાચસ તરીકે ઓળખાય છે કાળા ડાઘવાળી હોય છે સાહેબ ઔષધીય ગુણોના કારણે માછલી પૂર્વ એશિયામાં બહુ ફેમસ છે સાહેબ એટલે કે આનું જે છે પૈસા વધારે મળે છે આયોડીન ઓમેગા થ્રી ડીએચએ ઈપીએ આયન ટોરીન મેગ્નેશિયમ ફ્લોરાઇડ સેલિયમ અલગ અલગ તત્વો તેમાંથી આપણને મળી આવે છે હવે જો ધ્યાન રાખજો એક્વાકલ્ચરની અંદર બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ પૂછે તો જવાબ આવશે સાહેબ ભારત ઝીંગાનો સૌથી મોટો ઉત્પાદક દેશ પૂછે તો જવાબ આવશે ભારત દુનિયાનો જે છે સી ફૂડ વિકાસકાર દેશોની અંદર ભારતનો ક્રમ કયો છે સાહેબ તો ચોથા નંબર પર છે આ કેટલા ક્રમ અને ટાર્ગેટ જરા યાદ રાખી લેજો કયા રાજ્ય અથવા યુનિયન ટેગ પ્રાપ્ત થયો છે સાહેબ તો આ જી આ જે છે લદ્દાખ નો જે છે સી બકથ્રોન છે આ એક જંગલી ફ્રૂટ છે સાહેબ જંગલી ફ્રૂટ છે એટલા માટે જે છે આપણે આ જીઆઈ ટેગ પર્યાવરણમાં કવર કર્યો છે એટલે ધ્યાન રાખી લેજો સાહેબ આનું નેવું ટકા ઉત્પાદન લદ્દાખ અંદર થાય છે સાહેબ સખત છે લદ્દાખની આ ચોથી જીઆઈટેક પ્રોડક્ટ છે આ પહેલા લદ્દાખ જળદાળુ જેને રક્ત છે કાર્પોમ પશ્ચિમના અને લાકડાની જે છે કોતરણી જે છે એને જીઆઈટેક પ્રાપ્ત થયેલું છે ભારતનું સૌથી મોટું વાઘ બનાવવા માટે કયા બે અભ્યારણનું વિલીનીકરણ કરવામાં આવી રહ્યું છે ભાઈ તો આ જે છે સાહેબ નોરદેહી અભ્યારણ અને રાણી દુર્ગાવતી અભ્યારણ જે છે આ બંનેને ભેગા કરીને આપણા દેશનું સૌથી મોટું જે છે વાઘ અનામત બનાવવામાં આવશે સાહેબ જેનો વિસ્તાર ત્રેવીસો ચોરસ કિલોમીટર ફેલાયેલું વાઘ અભ્યારણ બની જશે સાહેબ અને દેશના સૌથી મોટું અભ્યારણ બનશે સાહેબ ભારતીય તટરક્ષક દળે કઈ જગ્યાએ નવમી રાષ્ટ્રીય સ્તરની પ્રદૂષણ પ્રતિભાવ કવાયત એટલે કે નેટ પોલરેક્સ જે છે એ હાથ ધરી હતી તો ગુજરાતના વાડીનાર ખાતે તો ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા હાથ ધરવામાં આવી હતી સાહેબ ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા આયોજન કરવામાં આવે છે સાહેબ અને ટોટલ ચાર જગ્યાએ ભારતમાં એટલે કે ભાઈ ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા મુંબઈ ચેન્નાઈ પોર્ટ બ્લેર અને વાડીનાર ખાતે આ પ્રદૂષણ પ્રતિભાવ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે ઘણી વખતે જહાજોમાં જે ક્રૂડ ઓઈલ લઈને આવતા હોય છે એ પડી જાય અને જે તેલ ઢોળાઈ જાય અને એ વખતે જે છે વધુ નુકસાન ન થાય દરિયાઈ જીવસૃષ્ટિને એને બચાવવા માટેની આ એક પ્રકારની વ્યવસ્થા છે સાહેબ

તો કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયની વાત કરીશું નેશનલ બાયોફ્યુઅલ કોઓર્ડિનેશન કમિટીએ નક્કી કર્યું છે કે ભાઈ આ સીએનજી સીજીડી ના સેક્ટરના સીએનજી એટલે ટ્રાન્સપોર્ટ માટે ઉપયોગ થાય છે એ અને પીએનજી જે ડોમેસ્ટિક માટે વપરાય છે એમાં કમ્પ્રેસ બાયોગેસનું તબક્કાવાર ફરજિયાત કરવામાં આવશે સાહેબ એટલે સીબીજી બ્લેન્ડિંગ ઓબ્લિગેશન જેને સીબીઓ કહીએ છે એટલે કે બે હજાર પચીસ થી એક ટકાથી જે છે એ શરૂ થશે એપ્રિલ બે હજાર પચીસ થી સાહેબ પછી હિસ્સો બે હજાર સુધીમાં કેટલો પાંચ ટકા સુધી કરવામાં આવશે સાહેબ આમાં સંપૂર્ણપણે નિર્ણય લેવામાં આવ્યો છે જવાબદારી નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ થી ફરજીયાત કરવામાં આવી છે પચીસ છવ્વીસ છવ્વીસ સત્યાવીસ સત્યાવીસ અઠ્યાવીસ માં આ જે છે અનુક્રમે એક ટકા ત્રણ ટકા અને ચાર ટકા અને પછી ફાઇનલી બે હજાર અઠ્ઠાવીસ ઓગણત્રીસમાં અને પાંચ ટકા સુધી જે છે લઈ જવામાં આવશે જેમ પેટ્રોલની અંદર આપણે ઇથેનોલ મિક્સ કરી રહ્યા છે ડીઝલમાં મિથેનોલ મિક્સ કરી રહ્યા છે હવે વાત છે ગેસની તો ગેસની અંદર કમ્પ્રેસ્ડ ગેસનો બાયોગેસનું જે છે આપણે મિશ્રણ કરવાનું છે આની અંદર અદાની ટોટલ ગેસ લિમિટેડ દ્વારા ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ આ પાયલોટ પ્રોજેક્ટ જે છે કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યો છે તો આ જે છે સાહેબ એ અમદાવાદ ખાતે કઈ જગ્યાએ અમદાવાદ ખાતે જે છે શરૂ કરવામાં આવ્યો છે એ પણ ધ્યાન રાખી લેજો કોપ ટ્વેન્ટી એટ દુબઈમાં આની વાત કરવામાં આવી સ્વચ્છતાહી સેવા અભિયાન બે હજાર ત્રેવીસની થીમ શું રાખવામાં આવી હતી સાહેબ તો આની થીમ રાખવામાં આવી ગાર્બેજ ફ્રી ઇન્ડિયા પંદર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર દરમિયાન આ જે છે પખવાડિયાનું આયોજન જે છે એની ગાર્બેજ ફ્રી ઇન્ડિયા આની થીમ રાખવામાં આવી હતી સાહેબ એ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર જલ શક્તિ મંત્રાલય અલગ અલગ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આયોજન કરવામાં આવે છે

અજરબેજાન ડાકુ અજરબેજાન નહીં બાકુ અજરબેજાન અલા એ લાઈક અને શેર કરો છો કે નહીં લાઈક અને શેર કરો ફટાફટ થી ચલો વન્ય સપ્તાહ દર વર્ષે ક્યારે કયા પ્રથમ સપ્તાહમાં મનાવવામાં આવે છે કયા મહિનાના સપ્ટેમ્બર જાન્યુઆરી ઓક્ટોબર કે નવેમ્બર તો જવાબ આવશે ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર વન્ય સપ્તાહ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ વખતે ગુજરાત રાજ્યે જે લક્ષ્ય નિર્ધારિત કર્યું કે આપણે 100% પ્લાસ્ટિક ફ્રી બનવા માટે જે છે અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું ટોટલ 33 જિલ્લાના 250 તાલુકામાં જે છે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી 1955 થી જે છે મહાત્મા ગાંધીના જન્મદિવસ એટલે કે 2 ઓક્ટોબર થી 8 ઓક્ટોબર દરમિયાન

અને દેશના જંગલો અને વન્યજીવોની સુરક્ષા માટે અલગ અલગ પ્રકારના પ્રયાસો અને પ્રયત્નો કરશે એકસો બે નંબરનો પ્રશ્ન છે કયા કેન્દ્ર શાસિત પ્રદેશે તાજેતરમાં સો ટકા ગામડાઓને ઓડીએ પ્લસ બનાવ્યો છે તો આ વન એન્ડ ઓનલી જમ્મુ કાશ્મીર જવાબ આવશે શું આવશે વન એન્ડ ઓનલી જમ્મુ કાશ્મીર જે છે ગુજરાતે સ્વચ્છ અને હરિત ઉર્જાની મદદથી બે હજાર ત્રીસ સુધીમાં કેટલા ગીગા વોટ પુનઃ ઊર્જા મેળવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે સાહેબ તો કેટલા ભાઈ જે જે નિર્ધારિત કરવામાં આવ્યો છે છે એ ગીગાવોટ પહેલેથી હાંસલ કર્યો છે સાહેબ એસી ગીગા સુધી પહોંચવાનું છે બે હજાર પચીસ સુધીમાં બે લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ પણ લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે એની સામે સાહીઠ હજાર તો ઓલરેડી આપણે આ જે છે થઈ ચૂક્યા છે

લિમાકુના નામથી રાખવામાં આવ્યું છે રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે ભાઈ તો બધાને ખબર છે પાંચ ઓક્ટોબરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ક્યારથી બે હજારને થી ક્યારથી બે હજારને થી ડોલ્ફિન એ નેપાળ ભારત અને બાંગ્લાદેશની ગંગા બ્રહ્મપુત્રના મેઘના કર્ણફુલી સાંગુ નદીઓની અંદર આ વસ્તુ જીવ છે સાહેબ

પ્રાણી કલ્યાણના અર્થે દર વર્ષે ચાર ઓક્ટોબરના રોજ એનિમલ વેલ્ફેર ડે પણ મનાવવામાં આવે છે નીચેનામાંથી કઈ વ્યક્તિને આબોહવા પરિવર્તન ક્ષેત્રે સ્પિનોજા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તો યાદ રાખજો ભાઈ ડોક્ટર જોઈતા ગુપ્તા અને ડોબી કિયર્સ જે છે આમને સન્માનિત કરવામાં આવ્યા છે તો પર્યાવરણ જે છે ગ્લોબલ સાઉથમાં પર્યાવરણ અને વિકાસમાં વિકાસના પ્રોફેસર ડોક્ટર જોઈતા ગુપ્તા એમના ક્લાઇમેટ ચેન્જ સંદર્ભમાં આ પુરસ્કાર આપવામાં આવ્યો છે ખાસ ધ્યાન રાખી લેજો સ્પિનોજા પુરસ્કાર ઓગણીસો નીચેનામાંથી કયા દેશે બે હજાર ત્રેવીસ માં ક્લાઇમેટ ચેન્જ અને ન્યુક્લિયર એનર્જી પર આંતરરાષ્ટ્રીય પરિષદ ની અધ્યક્ષતા કરી સાહેબ તો આ દેશ છે સાહેબ યુ એ કયો છે યુ એ જે છે ત્યાં આયોજન કરવામાં આવ્યું હતું સાહેબ કયા રાજ્યમાં ગંગા ડોલ્ફિનને રાજ્યનું જળચર પ્રાણી ડિક્લેર કરવામાં આવ્યું છે તો ભાઈ ઉત્તર પ્રદેશ જે છે એને ડિક્લેર કર્યું છે યોગી આદિત્યનાથે કીધું છે આ ડોલ્ફિન ગંગા યમુના ચંબલ ગાગરા રાપતી ઘેરુવા નદીઓની અંદર જોવા મળે છે તો આની અંદર જે છે અંદાજિત વસ્તી બે હજાર છે હવે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર અને ઉત્તર પ્રદેશ વિભાગ દ્વારા આ જે છે એ ગણતરી કરવામાં આવી જીપીએસ ની મદદથી મેરી ગંગા મેરી ડોલ્ફિન અભિયાન શરૂ કરવામાં આવે છે અને એના અંતર્ગત નક્કી કરવામાં આવે છે કે હવે આને બચાવવું ખૂબ જરૂરી છે એકસો દસમાં નંબરનો પ્રશ્ન કયા શહેરના મંચી રેવલા ફોરેસ્ટ ટ્રેક પાર્કમાં છ હજાર વર્ષ જૂની રોક આઠ મળી આવ્યું છે સાહેબ તો આ જે છે હૈદરાબાદ ખાતેથી જે છે હૈદરાબાદ નજીક જે છે મંચી રેવુલા ફોરેસ્ટ ટ્રેક પાર્કમાં પુરાતત્ત્વવિધિઓએ જે છે શોધ કરી છે જેમાં પ્રાચીન લોક ચિત્રો મળી આવ્યા છે સાહેબ આની અંદર તો એ ખાસ ધ્યાન રાખી લેજો છ થી બાર વર્ષ જૂના છે સાહેબ એટલા માટે મહત્વપૂર્ણ છે ગ્લોબલ મેરીટાઈમ ઇન્ડિયા સમિટ બે હજાર તેવીસનું ઉદઘાટન કોણે કર્યું હતું સાહેબ તો પ્રધાનમંત્રીજીના હસ્તે આનું જે છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું કોના હસ્તે પ્રધાનમંત્રીજીના હસ્તે તો પ્રધાનમંત્રીજીએ ગ્લોબલ મેરીટાઈમ ઇન્ડિયા સમિટ બે હજાર જે છે ઉદ્ઘાટન કર્યું છે સાહેબ અને કયા ત્રીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું છે આની અંદર અમૃત કાળ વિઝન બે આ લોન્ચ કરવામાં આવ્યું સાહેબ પહેલી મેરીટાઈમ ઇન્ડિયા સમિટ બે હજાર સોળમાં મુંબઈ ખાતે યોજાય છે બીજી વર્ચ્યુઅલ રીતે બે હજાર એકવીસમાં અને હવે બે હજાર ત્રેવીસમાં યોજાય છે સાહેબ આ ઉપરાંત પ્રધાનમંત્રીએ ગુજરાતમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી ખાતે પિસ્તાલીસસો કરોડથી વધારેના ખર્ચે તૈયાર થયેલ ટુના ટેકરા ઓલ વેધર ડ્રીપ ટ્રાફ ટર્મિનલ જે છે એ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર કરવામાં આવ્યો છે આ ટર્મિનલ ને પીપી મોડમાં જે છે વિકસિત કરવામાં આવ્યો છે બે એ પણ ધ્યાન રાખજો આ ટર્મિનલ આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર તરીકે જે છે કેવા ઉભરી આવશે અને એના માટે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ચલો આગળ વધીશું ભાઈ આગળ વધીશું એકસો ને બાર માં નંબર પ્રશ્ન દામપા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે તો દામપા ટાઈગર રિઝર્વ જે છે એ મિઝોરમમાં આવેલો છે અગેન સેમ પ્રશ્ન સાહેબ કેમ ચર્ચા કરી રહ્યા છો તો ભાઈ શાંતિ તો રાખો થોડું ભાઈ જરા આની અંદર ભૂપોફાઈટ ભૂપતિ નામની ટોડ

આ પ્રણાલી વિકસાવવામાં આવી છે તમિલનાડુ રાજ્ય દ્વારા આ ઉપરાંત જે છે યાદ રાખજો સાત ઓક્ટોબર દર વર્ષે કયા દિવસ તરીકે નીલગિરી તાહર ડે તરીકે ઉજવવામાં આવે છે ડોક્ટર ઈઆરસી

પણ આ શું છે ભાઈ અપગ્રેડ પ્રોગ્રામમાં સમાવેશ કરવામાં આવ્યો છે એટલે આ બંને વચ્ચે તફાવત જરા ખાસ ધ્યાન રાખી લેજો આના માટે જે છે સંયુક્ત રાષ્ટ્રની યુનાઇટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનની જે પચીસમી જનરલ એસેમ્બલી છે એ ઉઝબેકિસ્તાન ખાતે યોજાય છે અને ત્યાં આ ડિક્લેર કરવામાં આવે છે છવ્વીસમી કઈ જગ્યાએ યોજાશે તો સાહેબ સાઉદી અરેબિયા ખાતે યોજાશે ક્યારે સાઉદી અરેબિયા ખાતે

તો હિમાલયના કયા પ્રદેશ છે ભાઈ બારુદગા માય બેડ છે હિમાલયના કયા પ્રદાશ પ્રદેશની અંદર તો લદ્દાખની અંદર જે છે અવશેષો શોધી કાઢ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહજીએ ખાલી જગ્યા ખાતે નેનો ડીએપી તરલ પ્લાન્ટનું જે છે ઉદ્ઘાટન કર્યું સાહેબ તો અહીંયા જે છે કલોલ ખાતે જે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું પ્રવાહી નેનો ડી એમોનિયમ ફોસ્ફેટ ડીએપી તરલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઇફ કોના ચેરમેન કોણ છે દિલીપ

આવે છે તો એ પણ ખાસ યાદ રાખી લેજો આની અંદર ચાલીસ થી વધુ દેશો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ બધા મે બે હજાર સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટર ન્યુયોર્ક ખાતે ઓગણીસ માં સત્ર ચર્ચા માટે બધી ભલામણો જે થશે એના પહેલા આ મિટિંગમાં જે ચર્ચા છે એ આગળ વધારવામાં આવશે ચલો યુનાઇટેડ નેશન ફોરમ ઓન ફોરેસ્ટની વાત કરીએ શું એની સ્થાપના બે માં કરવામાં આવે છે ન્યુયોર્ક અમેરિકા ખાતે એનું હેડક્વાર્ટર આવેલું છે સાહેબ ભારત આના સ્થાપક સભ્યમાં જોડાયેલું છે યુએન સ્ટ્રેટેજિક પ્લાન ફોર ફોરેસ્ટ બે હજાર સત્તરથી બે હજાર ત્રેવીસ સુધી ત્રીસ સુધી લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં છ વૈશ્વિક ફોરેસ્ટ ગોલ અને બે હજાર ત્રેવીસ ત્રીસ સુધીમાં જે છે એને પ્રાપ્ત કરવાના છે વાંગરી મથાઈ ફોરેસ્ટ ચેમ્પિયન એવોર્ડ જે છે એ કયા વર્ષથી આપવામાં આવે છે તો બે હજાર બારથી આપવામાં આવે છે તાજેતરમાં કેટલા એશિયન અને દક્ષિણ અમેરિકન દેશોએ માટે વૈશ્વિક અને દક્ષિણ અમેરિકન દેશોએ જે છે કોલંબિયાના બોગાટામાં ભેગા થયા અને નદી ડોલ્ફિનની ટોટલ છ પ્રજાતિઓને જે છે એ લુપ્ત થવાથી બચાવવા માટે જે છે એક હસ્તાક્ષર કર્યા છે સાહેબ એ પણ આની અંદર ધ્યાન રાખી લેજો ટોટલ નદી ડોલ્ફિન શ્રેણીની વાત કરીએ કે નદી ડોલ્ફિન માટે વૈશ્વિક ડિક્લેરેશન જેમાં બાંગ્લાદેશ બોલિવિયા બ્રાઝિલ કંબોડિયા કોલંબિયા ઇક્વાડોર ભારત નેપાળ પાકિસ્તાન પેરુ અને વેને આ દેશોનો સમાવેશ થાય છે આ સામાન્ય રીતે તાજા પાણીના જળચર સસ્તન પ્રાણીઓની છ પ્રજાતિઓમાંથી કોઈ પણ જે વહેલ સાથે સંબંધિત છે સાહેબ સાતમી નદી ડોલ્ફિન પ્રજાતિ ચાઇનીઝ રિવર ડોલ્ફિન અથવા સાતમાં જે હતી એ લુપ્ત થઈ ગઈ હતી સાહેબ આ છ પ્રજાતિઓ જે છે નદી ડોલ્ફિનની અત્યારે હયાત છે એ કઈ કઈ છે તો એમેજોન નદીની ડોલ્ફિન સિંધુ નદી ડોલ્ફિન ગંગા નદી ડોલ્ફિન ઈરાવડી ડોલ્ફિન નદી તુકુસ્સી અને યાંગસે ફિલનેસ આ જે છે આની અંદર નદી ડોલ્ફિન છે આમને બચાવવાનો પ્રયાસ કરવામાં આવશે સાહેબ

એ શરૂ કરવામાં આવી છે સાહેબ તો હિમાચલ પ્રદેશની અંદર જે છે બકલો ખાતે જે છે બકલોની બકલો બકલી વાળું નહીં સાહેબ આ સ્પેશિયલ જે છે ફોર્સિસ ટ્રેનિંગ સ્કૂલ ને આર્મીની પ્રથમ વર્ટિકલ વિન્ડ ટનલ જે છે એ પ્રાપ્ત થઈ છે સ્થાપિત કરવામાં આવી છે ભારતના કયા રાજ્યને જે છે કઈ જગ્યાએ ઉત્તરાખંડ રાજ્યની અંદર છે મલ્ટીપર્પસ પ્રોજેક્ટ છે અલગ અલગ રાજ્યોને પણ ફાયદો થવાનો છે આનાથી ઓક્ટોબર બે હજાર માં કયા શહેરે ગ્રીન ટુરિઝમ ભારત કોન્કલેવનું આયોજન કર્યું હતું સાહેબ તો આ જે છે સિલોંગ મેઘાલયુર સાહેબ રાખી કર્યો છે તો બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી અત્યાર સુધી આપણે સોલર પેનલ લગાવતા ક્યારે ચેક નહોતા કરતા ફ્રીજ લાવીએ તો પૂછીએ છે સ્ટાર છે થ્રી સ્ટાર છે ફોર સ્ટાર છે પણ આમાં નહોતા પૂછતા લગા દે પણ હવે

તો આ ટ્રેક્ટરને નામ જે છે નામ આપવામાં આવેલું છે ચાલી શકે છે પાસઠ માં સૌ પહેલું જે છે સ્વરાજ ટ્રેક્ટર બનાવવામાં આવ્યું બે હજારમાં પાંત્રીસ હોર્સ પાવરનું જે છે સોનાલિકા ટ્રેક્ટર બનાવવામાં આવ્યું અને ત્યાર પછી નાના અને સીમાત ખેડૂતોની માંગમાં ધ્યાનમાં રાખીને બે હજાર નવમાં

ટુ વે થઈ શકે સાહેબ એના માટેનું એમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં જે છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે હાલમાં ચર્ચામાં રહેલ આરોગ્ય મૈત્રી ક્યુબ શું છે તો આરોગ્ય મૈત્રી ક્યુબ હરતી ફરતી ડિઝાસ્ટર

જે ફાઇનલી બધા ભેગા થઈને ચર્ચા થઈને જે નક્કી કરવામાં આવે છે સાહેબ એને જે છે ગુજરાત ડિક્લેરેશન નામ આપવામાં આવે છે આ તુલસીભાઈ પણ આવ્યા હતા તુલસીભાઈ એટલે કે ટેડ્રોસ અધનોમ સાહેબ પણ આવ્યા હતા સાહેબ આનું આયોજન જે છે કરવામાં આવ્યું હતું સાહેબ ગાંધીનગર ગુજરાત ખાતે સાહેબ અને ગુજરાતમાં તો તમને ખ્યાલ છે ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર નું યજમાન તરીકે ભારત હતું સાહેબ ગુજરાતના જામનગરમાં જે છે ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર પણ બની રહ્યું છે આખા વિશ્વનું પહેલું નીચેનામાંથી કઈ આઈઆઈટીએ સારી હવાની ગુણવત્તા માટે કોડ નામનું જે છે ઉપકરણ વિકસાવ્યું છે તો આ સંસ્થાનું નામ છે આઈઆઈટી જોધપુર એના દ્વારા જે છે આ કોડ નામનું જે છે એ દસ્તાવે કહેવાય કે એક ઉપકરણ બનાવવામાં આવ્યું છે કોલ્ડ પ્લાઝમા ડિટર્જન્ટ ઇન એન્વાયરમેન્ટ એનું પૂરું નામ છે સાહેબ હાલમાં ચર્ચામાં રહેલ હુલોંગ પાર ગિબ્બન અભ્યારણ કયા રાજ્યમાં આવેલું છે સાહેબ તો આ આવેલું છે આસામ રાજ્યની અંદર તો હાલમાં જે છે વાત કરીએ તો લાંબા ટ્રેક જે છે રેલવે ટ્રેક ને મંજૂરી આપવામાં આવી એનો વિરોધ થઈ રહ્યો હતો એટલા માટે આ ચર્ચામાં હતો ભારતમાં દેશનું સૌ પ્રથમ સૌર શહેર તો સાહેબ સાચી મધ્યપ્રદેશ કયું છે સાચી મધ્ય પ્રદેશ છે સાહેબ આ સૌર શહેર જે છે સોલર સિટી બની ચુકેલું છે સાહેબ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમના વિકાસ માટે કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ વાયેબિલિટી ગેપ ફંડિંગની રકમ રકમ કેટલી છે છે તો કરોડ રૂપિયા સાહેબ આ આ યાદ રાખજો સુધીમાં મેગાવોટના વિકાસની પરિકલ્પના કરવામાં આવી છે એના માટે વધુમાં વધુ કંપની આગળ વધે એના માટે પ્રયાસ કરવામાં આવશે કયા શહેરમાં પ્રથમ ભૂગર્ભ ટ્રાન્સફોર્મરનું અનાવરણ કરવામાં આવ્યું હતું સાહેબ તો આ જે છે બેંગલુરુ ખાતે આનું અનાવરણ કરવામાં આવે છે

આમાં જે છે દસ લાખ થી વધુ પોપે કેટેગરી વન કેટેગરી ટુ કેટેગરી થ્રી સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં માં દસ લાખ થી વધુ વ્યસ્તી ધરાવતા તો એમાં ઇન્દોર પહેલા નંબરે આગ્રા બીજા નંબરે થાના થાને ત્રીજા નંબરે ત્રણ થી પાંચ લાખ ની વચ્ચેની વસ્તી ધરાવતામાં અમરાવતી મુરાદાબાદ અને ગુંટુર ત્રણ લાખ થી ઓછામાં વાત કરીએ તો પરવાનું કાલા અંબ અને અંગુલ આવે છે સાહેબાની અંદર પછી આવે છે પોપ્યુલેશન અબો દસ લાખ દસ લાખ થી ઓછી અને પોપ્યુલેશન અબો દસ લાખ જે છે એમાં ઇન્દોર બાજી મારે છે પછી આવે છે ભોપાલ પછી આવે છે જબલપુર પછી આવે છે ગ્વાલિયર આવે છે સાહેબ કેટેગરી ટુની વાત કરીશું રેન્જિંગ ફ્રોમ ત્રણથી દસ લાખની વાત કરીએ તો એમાં ઉજ્જૈન અને સાગર સુગર સાગર આવશે ત્રીજી કેટેગરી છે લેસ દેન ત્રણ લાખ જે છે દેવાસ આવશે આની અંદર તો આ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર સિટીઝ અને અસેસમેન્ટ બાય સિટીઝ અને અસેસમેન્ટ બાય સીપીસીબી રેન્ક એને શું મળ્યો છે એના માટે જે છે આ प्रकारे અહીંયા ખાસ ધ્યાન રાખી લેજો પાપેલું ભૂલી જાવ તો ચાલશે અને તો 2023 ના 23 ના પુરસ્કારની જાહેરાત કરી છે ખાસ કરીને ધ્યાન રાખજો વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ હવા દિવસ અથવા તો સ્વચ્છ વાયુ દિવસ એનો ચોથું સંસ્કરણ કઈ તારીખે ઉજવવામાં આવ્યો 7 સપ્ટેમ્બર ના રોજ આની થીમ રાખવામાં આવી ટુગેધર

તો એનો હેતુ પરિવહન ક્ષેત્રે સહિત ટકાઉ જૈવ ઇંધણના ઉપયોગ આ તો ખોટું થઈ ગયું ગ્લોબલ બાયોફ્યુઅલ અલાયન્સ જે છે જી ટ્વેન્ટી અધ્યક્ષતામાં લોન્ચ કરવામાં આવ્યું છે ભારત એનું અધ્યક્ષ પદ ગ્રહણ કર્યું ઓગણીસ દેશો બાવીસ બાર આંતરરાષ્ટ્રીય સંગઠનો આની અંદર જોડાયા છે સાહેબ

નું આયોજન કરવા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તો દ્રૌપદી મુર્મુ આપણા રાષ્ટ્રપતિના હસ્તે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ક્લોનિંગ ના પિતા ઈયાન વિલ્મટનું નિધન થયું પુખ્ત પ્રાણીના કોષમાંથી ક્લોન કરાયેલ પહેલું સસ્તન પ્રાણીનું નામ શું હતું ભાઈ પહેલા સસ્તન પ્રાણીનું નામ ડોલી શું હતું ભાઈ ડોલી એટલે કે આ પ્રકારનું ભાઈ દસ ડાલો ઝેરોસ્કોપી નિકાતે ભાઈ કે છે મારા જેવા બીજા હું બનાવી દઉં મારા જેવા બીજા હું જે છે વ્યક્તિ પહેલી વખત ક્લોનિંગની જાણકારી એમણે આપી સાહેબ તો એ ક્લોનિંગના જે છે પિતા તરીકે એમણે ઓળખવામાં આવે છે ડોલી એક માદા ફિન ડોરસેટ ગેટો હતું સાહેબ આને બનાવવામાં આવ્યું હતું એ ખાસ ધ્યાન રાખી લેજો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ઉદ્દેશ્ય બાબતે કયું અથવા અથવા કયા વિધાન સાચું સાચા છે સાહેબ તો અહીંયા એ અને અને બી મહિલા બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો કરો મહિલા સશક્તિકરણ ભાઈ અહીંયા ઉજ્જવલા દ્વારા તમને ગેસ મળી જશે તો કઈ તમારું રોજગારીનું સર્જન થવાનું નથી કઈ ભાઈ ગેસ લઈને તમે લોટ બોટ બાંધીને બધી જે છે જમણવાર જે છે પોતાની દુકાન નથી બનાવવાના હાલમાં જે છે આ યોજના નાણાકીય વર્ષ સુધી ત્રણ વર્ષના સમયગાળા માટે પંચોતેર લાખ એલપીજી કનેક્શન આપવા માટે વિસ્તરણ કરવામાં આવ્યું છે સાહેબ અને ટોટલ હવે દસ લાખ દસ કરોડ થી વધારે કનેક્શન પૂરા પાડવામાં આવશે આ યોજના પહેલી મે બે હજાર સોળ ના રોજ નરેન્દ્ર મોદીજી દ્વારા ઉત્તર પ્રદેશના બલિયા ખાતે સપ્ટેમ્બર બે હાજર ઓગણીસ ના રોજ જે છે મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે આઠ કરોડનું કનેક્શન જે છે એટલે કે ટાર્ગેટ પહેલા અચીવ કરી લેવામાં આવ્યો પછી આ યોજનાને આગળ વધારતા ગયા સાહેબ ઉજ્જવલા ટુ ઓ અને હવે ઉજ્જવલા ટુ

કૃષિ ક્ષેત્ર પર વિશ્વસનીય ડેટા પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ આંકડાઓ માટે શરૂ કરાયેલ પોર્ટલનું નામ શું છે ભાઈ તો આનું નામ છે ઉપજ શું છે ઉપજ પોર્ટલ છે એટલે તમામ પ્રકારની જે છે તમને માહિતી કહેવાય કે પ્રોડક્ટનું જે છે ઉપજ પોર્ટલની વાત કરીશું ડેટા માનકીકરણ આની અંદર કરવામાં આવ્યું છે જેમ કે હું વાત કરું કે ભાઈ તમે અહીંયા જઈને ગ્રાઉન્ડનટ સિલેક્ટ કર્યું ભાઈ ઉપજ પોર્ટલ પર જઈને રાજસ્થાન તમિલનાડુ કર્ણાટક અને આંતરરાષ્ટ્રીય લાલ પાંડા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો ભાઈ આ દિવસ જે છે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા શનિવારના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે અને લાઈક અને શેર પણ કરતા રહેજો જરા તો બે હાજર ત્રેવીસમાં સોળ સપ્ટેમ્બરના રોજ આ દિવસ ઉજવવામાં આવ્યો પરંતુ આનો જે છે ત્રીજા દિવસે ઉજવવામાં આવે છે બે હજાર ભાવનગર જિલ્લાના અલંગનગર પાસે ખંભાતના અખાતમાંથી ભારતીય ભૂસ્તર શાસ્ત્રી સર્વેક્ષણ જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા જે છે કયું તત્વ જે છે શોધી કાઢ્યું સાહેબ તો વેનેડિયમ જે છે એ મળી આવ્યું સાહેબ શું મળી આવ્યું

દક્ષિણ આફ્રિકા દ્વારા બે હાજર દસ માં પહેલી વખત ઉજવવામાં આવ્યો ગેંડાની પાંચ જાતિઓ જોવા મળે છે ત્રણ જાતિઓ એશિયામાં બે આફ્રિકામાં દર સપ્ટેમ્બરમાં ઇન્ટરનેશનલ રાઇનો ફાઉન્ડેશન દ્વારા આ રિપોર્ટ પણ ડિક્લેર કરવામાં આવે છે બે પ્રજાતિઓ એટલે કે કાળા ગેંડા અને મોટા એક સિંગાવાડા ગેંડાની વાત કરીશું એની સંખ્યામાં વધારો થયો છે બે પ્રજાતિઓ સફેદ ગંડો અને સુમાત્રન ગેંડાની પ્રજાતિમાં ઘટાડો થયો છે જાવા ગેંડો જે છે એનો તો ખબર જ નથી પડતી વસ્તી કેટલી છે અને આ જાવા ગેંડો જે વાત કરીશું તો ઇન્ડોનેશિયાના ના ઉજોંગ કોલોન રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલો છે એક માત્ર વસ્તીનું ઘર છે અને એના ડેટાને જે છે આઈડેન્ટિફાઈ કરી શકાયો નથી સાહેબ યાક દૂધ અને યાક પાર્લરના સંદર્ભમાં

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ખાલી જગ્યા નામ પર નવી દરિયાઈ ટાર્ટીગેટ પ્રજાતિનું નામકરણ કરવામાં આવ્યું તો એપીજે અબ્દુલ કલામજીના નામ પર જે છે આ ટાર્ટીગેટ પ્રજાતિનું જે છે નામકરણ કરવામાં આવ્યું છે

આપણે વિશ્વ પર્યાવરણ આરોગ્ય દિવસ ક્યારે ઉજવીએ છે તો આ છવ્વીસ સપ્ટેમ્બર ના રોજ જે છે વિશ્વ પર્યાવરણ આરોગ્ય દિવસ ધ્યાન રાખજો વર્લ્ડ હેલ્થ ડે ની વાત નથી કરી રહ્યો આની અંદર આ ઉપરાંત જીરો એમિશન ડે ક્યારે ઉજવવામાં આવે છે એકવીસ સપ્ટેમ્બર ના રોજ એ પણ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર ક્યારે એકવીસ સપ્ટેમ્બર ના રોજ છાપ તળાવ અદભુત છાપ તળાવ કઈ જગ્યાએ દાહોદમાં આનું ઉદઘાટન કરવામાં આવ્યું સાહેબ દાહોદ ની અંદર સાહેબ એક ખાસ ધ્યાન રાખજો સ્માર્ટ સિટી મિશન અંતર્ગત માળવા ઉપર જયારે ચડવાઈ ચઢાઈ કરવા ગયા સિદ્ધરાજ જયસિંહ દાહોદમાં લા લાસ્કર સાથે છાવણી નાખી અને વિસ્તારમાં આજે પડાવ તરીકે ઓળખવામાં આવે છે એક છાપ ભરી માટી કાઢી એટલે બધાએ ત્યાંથી માટી કાઢી પાણીની જરૂરિયાત માટે તમામે એક એક છાપ ભરી માટી કાઢી અને ત્યાં તળાવનું નિર્માણ થઈ ગયું બે હજાર ઓગણીસમાં આને જે છે કહેવાય કે કાયાકલ્પ માટે શરૂ કરવામાં આવે છે મુલાકાતીઓ માટે બે કિલોમીટર લાંબો પથ પણ નિર્માણ કરવામાં આવ્યું છે હાલમાં જાહેર થયેલ ભારતનું ચોપનમું ટાઈગર રિઝર્વ વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે તો આ મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવેલું છે ચોપનમું ટાઈગર રિઝર્વ અને સાતમું બુદનેલ બુદનેલખંડનું બીજું છે સાહેબ એ પર જરા ધ્યાન રાખજો મધ્યપ્રદેશના સાગર દામો અને નરસિંહપુર જિલ્લાની અંદર આ ફેલાયેલું છે સાહેબ અનામતના ભાગોમાં નર્મદા યમુના નદી જે છે બેસીને હેઠળ આને સમાવેશ છે સાહેબ જો

રાણીપુર ટાઈગર રિઝર્વ ઉત્તર પ્રદેશ બે હજાર ને બાવીસ ઘણા લોકોને જે છે અલગ અલગ જગ્યાએ આના માટે ઘણા કન્ફ્યુઝન થશે પણ ભાઈ આ ડેટા જે છે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી એનટીસી ની ઓબસાઇટ નો જે લેટેસ્ટ ડેટા છે એના આધારે જ ક્લિયર છે તો હવે આ મુજબ જે વાત કરીએ મધ્યપ્રદેશનું હવે પ્લસ વન એટલે કેટલા થઈ ગયા ભાઈ સાત ટાઈગર રિઝર્વ થઈ ગયા જો આના પહેલા મધ્યપ્રદેશમાં પણ છ ટાઈગર રિઝર્વ અને મહારાષ્ટ્રમાં પણ છ ટાઈગર રિઝર્વ હતા પણ હવે મધ્યપ્રદેશ બાજી મારી ગયું છે સાહેબ અને હવે મહારાષ્ટ્ર બીજા નંબર પર આવી ચૂક્યું છે સૌથી વધુ ટાઈગર રિઝર્વ જે પૂછી લે તો મધ્યપ્રદેશ જવાબ આવશે એના પછી કર્ણાટકમાં પણ તમને પાંચ ટાઈગર રિઝર્વ જોવા મળશે એ જ રીતે તમિલનાડુમાં પણ તમને પાંચ ટાઈગર રિઝર્વ આની અંદર જોવા મળશે સાહેબ રાજસ્થાનમાં ચાર ટાઈગર રિઝર્વ જોવા મળશે આસામમાં પણ ચાર ટાઈગર રિઝર્વ જોવા મળશે તો આ જે છે આ આ જે છે લિસ્ટ એક વખત જરા જોઈ લેજો દેશની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસને કઈ જગ્યાએથી હરીઝંડી બતાવવામાં આવી હતી તો દિલ્હી ખાતેથી જે છે આ હરીઝંડી બતાવવામાં આવી ટોટલ પંદર આવી બસો જે છે ફ્યુઅલ સેલ ચલાવવામાં આવશે દિલ્હી હરિયાણા ઉત્તર પ્રદેશમાં ટોટલ પંદર આવી જે છે ફ્યુઅલ બસો હાઇડ્રોજન ઇંધણ પર ચાલતી બસો ચલાવવામાં આવશે સૌથી પહેલા દિલ્હીના ઇન્ડિયા ગેટથી બે ફ્યુઅલ આ સેલ બસો જે છે એને લોન્ચ કરવામાં આવી

કયા વર્ષથી ઉજવણી ક્યારે ઉજવાય છે સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ યુનાઇટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા કૃષિ વૈજ્ઞાનિક એમ એસ સ્વામીનાથનજીનો દ્વારા કયો શબ્દ પ્રચલિત કર્યો હતો જે ઇકોલોજીકલ અને સામાજિક નુકસાન વિના કાયમી ધોરણે ઉત્પાદકમાં સુધારો સૂચવે છે સાહેબ તો એમણે સદાબહાર ક્રાંતિ શબ્દને જે છે પ્રચલિત કર્યો હતો સાહેબ અને અઠ્ઠાણું વર્ષની ઉંમરે સાહેબ જે છે ભારતના મહાન કૃષિ વિજ્ઞાનિક દુનિયાના મહાન કૃષિ વૈજ્ઞાનિક ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર તેવીસના રોજ તમિલનાડુની રાજધા તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં નિધન થયું એમનું પૂરું નામ મોન કાંબુ સાંબ સિવન સ્વામીનાથન સ્વામીનાથન જન્મ સાત ઓગસ્ટ ઓગણીસો પંચા પચીસ માં કુંબાકોનમ તમિલનાડુ હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ભારતમાં એમને ઓળખવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્રના વાત કરીએ કે એન્વાયરમેન્ટ પ્રોગ્રામે તેમને યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામે યુએનએ યુએનએપીએ એમને ફાધર ઓફ ઇકોનોમિક ઇકોલોજી તરીકે ઓળખાવ્યા છે સાહેબ ઓગણીસો નવ્વાણુંમાં ટાઈમ સામાયિકની વીસમી સદીના વીસ સૌથી પ્રતિભાશાળી એશિયનમાં આમનો સમાવેશ કરવામાં આવ્યો હતો ફિલિપાઇન્સમાં આવેલી ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશનના ડિરેક્ટર જનરલ તરીકે જે છે ઓગણીસો ને સિત્યાસીમાં પ્રથમ વિશ્વ ખાદ્ય પુરસ્કારથી જે છે એમને સન્માનિત કરવામાં આવ્યા હતા કયા વર્ષે નાઇન્ટીન એટી સેવનની અંદર જેમણે રેડિયેશન મ્યુટેશનનો અભ્યાસ કરવા માટે કોબાલ્ટ સિક્સટીન ગામા ગાર્ડનની સ્થાપના કરી હતી ઓગણીસો બોતેરથી એંસી સુધી ભારતીય કૃષિ સંશોધન પરિષદના ડિરેક્ટર જનરલ રહ્યા ઓગણીસો ઓગણસીથી એંસી દરમિયાન યુએનમાં સંયુક્ત રાષ્ટ્રમાં પ્રોટીન સલાહકાર જૂથના ઉપ પ્રમુખ તરીકે પણ રહ્યા સાહેબ ઓગણીસો બ્યાસીમાં ફિલિપાઇન્સમાં ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના

અઠ્યાસી થી છન્નું સુધી જે છે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર ના ઇન્ડિયા પ્રમુખ રહ્યા બે હજાર ચાર માં નેશનલ કમિશન ઓન ફાર્મર્સ ની અધ્યક્ષતા કરી બે હજાર સાત માં રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા ભારતમાં વામણો ઘઉં ડ્વાફ વીટ દાખલ કરવા માટે જે છે તેઓ ખાસ જાણીતા છે સાહેબ સ્વામીનાથનજી હરિયાળી ક્રાંતિની સફળતા માટે બે કેન્દ્રીય કૃષિ પ્રધાનો શ્રી સુબ્રમણ્યમ અને જગજીવન રામ સાથે એમણે કાર્ય કર્યું સાહેબ

બાકી છે એકાણું ટાઈલર પ્રાઇઝ સાહેબ અને ઘણા બધા દેશોએ તો એમને સન્માન અલગથી કર્યું છે ચીને તેમને પર્યાવરણ અને વિકાસ પર આંતરરાષ્ટ્રીય સહકાર માટે પુરસ્કારથી ચીન જેવા ચીને પણ સન્માનિત કર્યા સાહેબ અને ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તેમના નામ પર એક બિલ્ડિંગ અને શિષ્યવૃત્તિ ફંડ રજૂ કરવામાં આવે છે ચોર્યાસી જેટલી માનદ ડોક્ટરેટની ડિગ્રી એમને પ્રાપ્ત છે સાહેબ શું કહું સાહેબ આમના વિશે જેટલું કહું એટલું ઓછું છે સાહેબ ભારતમાં કૃષિ ઉત્પાદન વધારવા માટે સદાબહાર ક્રાંતિ શબ્દ એમ એસ સ્વામીનાથનજી આપ્યો તેમણે પ્રથમ વખત ગ્રીન ક્રાંતિ શબ્દ પ્રયોજ્યો

તેના પ્રકારનું પહેલું આ જે છે કેન્દ્રની સ્થાપના કરી છે સાહેબ ગીધ એ પ્રકૃતિનો સૌથી ઉપયોગી સફાઈ કામદાર કોઈ પશુ કે પક્ષીનો કે શિકાર કરતું નથી માત્ર ને માત્ર મળેલા પશુ જાનવરોને પોતાનો ખોરાક બનાવે છે સાહેબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ તાજેતરમાં નીચેનામાંથી કયા રાજ્યમાં સ્થિત બાંદીપુર ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી હતી ભાઈ તો બાંદીપુરમાં જે છે કર્ણાટક રાજ્યના બાંદીપુર ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી હતી પ્રોજેક્ટ ટાઈગરના પચાસ વર્ષ પૂર્ણ થવા પર કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં સ્થિત બાંદીપુર ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી એ પછી એમણે જે છે એ જ જિલ્લાની સરહદે તમિલનાડુમાં સ્થિત મુદુમલાઈ ટાઈગર રિઝર્વમાં થેમ્પ કાડુ એલિફન્ટ કેમ્પની પણ મુલાકાત લીધી સાહેબ અને પ્રધાનમંત્રીએ ઓસ્કર વિજેતા ડોક્યુમેન્ટરી ફિલ્મ ધ એલિફન્ટ વિસ્ફરના પાત્રો માહુત બેલી અને બોમન સાથે પણ એમને જે છે પરિચર્ચા કરે છે

પછી બે હજાર બાવીસ પણ રિલીઝ ક્યારે કરવામાં આવ્યું છે આ બે હજાર ને માં તો આ ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન અખિલ ભારતીય વાઘ આકલન ની વાત કરીશું તથ્યો ને આંકડા ભારતમાં રોયલ બંગાળ બેંગાલ વાઘની જે કુલ વસ્તી જે છે ત્રણ હજાર છસો બ્યાસી વાઘ છે કેટલા છે ત્રણ હજાર છસો બ્યાસી વ્યાઘ છે સાહેબ ત્રણસો થી વધુ વાઘ ધરાવતા કેટલા રાજ્યો છે ભાઈ તો પાંચ રાજ્યો છે આપણા દેશમાં જે ત્રણસો થી વધુ વાઘ ધરાવે છે જેમાં મધ્યપ્રદેશ કર્ણાટક ઉત્તરાખંડ મહારાષ્ટ્ર અને તમિલનાડુ આ એવા રાજ્યો છે જ્યાં ત્રણસો થી વધુ વાઘ છે બસો થી વધુ વાઘ ધરાવતા કુલ રાજ્યોની સંખ્યા કેટલી છે તો સાહેબ આઠ રાજ્યો છે મધ્યપ્રદેશે ભારતના વાઘ રાજ્યનો ક્રમ જાળવી રાખ્યો છે એટલે કે મધ્યપ્રદેશ ટાઈગર સ્ટેટ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે બક્સા દામપા અને પલમાવ આ વાઘ ટાઈગર રિઝર્વ છે ટાઈગર રિઝર્વ છે સાહેબ જ્યાં એક પણ વાઘ નથી સાહેબ નાગાલેન્ડ અને મિઝોરમ એવા રાજ્યો છે જ્યાં કોઈ પણ વાઘ જોવા મળ્યા નથી તો આ પણ ધ્યાન રાખી લેજો આંકડા ઉપર ધ્યાન રાખજો ખાસ કરીને અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં 18 વાઘ અનામતમાં આપણા દેશમાં જે છે ટોટલ ટાઈગર રિઝર્વ 18 જેમાં દસ કરતાં ઓછી સંખ્યામાં જે છે આપણને જોવા મળે છે કયા કયા રાજ્યોની અંદર વાઘોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે તો અરુણાચલ પ્રદેશ ઓડિશા તેલંગાણા છત્તીસગઢ અને ઝારખંડ અહીંયા ઘટાડો જોવા મળે છે ભારતના પાંચ ટાઈગર રિઝર્વ છે સાહેબ જ્યાં જીરો વાઘ છે સાહેબ કેટલા ટાઈગર રિઝર્વ છે સાહેબ જ્યાં સંખ્યા જીરો છે સાહેબ કયા કયા મિઝોરમમાં આવેલું દંપા એમપી માં આવેલું કમલાંપ તેલંગાણામાં આવેલું કવલ ઓડિશામાં આવેલું સત્યા અને મહારાષ્ટ્રમાં સહ્યાદ્રી આ બધા એવા છે છે જ્યાં વાઘની વાઘની અંડા ભાઈ વસ્તી ધરાવતા રાજ્યોમાં મધ્યપ્રદેશ આવે છે સાતસો ને વાઘ સાથે ટાઈગર સ્ટેટ ઓફ ઇન્ડિયા પછી આવે છે પાંચસો ત્રેસઠ વાઘ સાથે કર્ણાટક પછી આવે છે પાંચસો ને વાઘ સાથે ઉત્તરાખંડ પછી આવે છે ચારસોને ચુમ્માલીસ વાઘ સાથે મહારાષ્ટ્ર અને ત્રણસોને છ વાઘ સાથે તમિલનાડુ એટલે થી વધુ વાઘની સંખ્યા ધરાવતા રાજ્યોની સંખ્યા અહીંયા જોઈ લેજો ભાઈ એના પછી આવે છે ટાઈગર રિઝર્વની વાત કરી આ તો રાજ્યની વાત કરી પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછી લે કે જે ટાઈગર રિઝર્વ છે એમાંથી કયું ટાઈગર રિઝર્વ છે જે સૌથી વધુ વાઘ ધરાવે છે તો જીમ કોર્બેટ બસો ને સાઠ વાઘ બાંદીપુર એકસો ને પચાસ વાઘ નાગરહોલ હોલ એકસોને એકતાલીસ વાઘ બાંધવગઢ એકસો દુધવા એકસો પાંત્રીસ મધુમલાઈ એકસો ચૌદ કાજીરંગા એકસો ચાર અંદર હવે જો વાઘ વસ્તી ગણતરીને જોઈએ તો બે ની અંદર ધ્યાનથી સાંભળજો ચૌદસો અગિયાર વાઘ એમાંથી ઓછામાં ઓછા અગિયારસો અને વધુમાં વધુ સોળસો સત્તાવન વાઘ જ્યારે પણ કોઈ પણ પ્રકારનો ઇન્ડેક્સ જાહેર કરવામાં આવે તો એનું મિનિમમ મેક્સિમમ અને એવરેજ ત્રણ વસ્તુ હોય છે બે હજાર દસમાં સત્તરસો ને છ મિનિમમ પંદરસો સાત વધુમાં વધુ અઢારસો ને છન્નું બે હજાર ચૌદ ત્રીજું આ પહેલું બીજું અને ત્રીજું બાવીસો છવ્વીસ આ મિનિમમ અને મહત્તમ પણ અહીંયા ધ્યાન રાખજો બે હજાર બાવીસમાં ત્રણ હજાર છસો બ્યાસી વાઘ આ એવરેજ આ ત્રણ હજાર એકસો એકસઠ આ મિનિમમ ત્રણ હજાર નવસો પચીસ આ મેક્સિમ તમને ઓલ ઇન્ડિયા ટાઈગર રિઝર્વ એસ્ટિમેશન રિપોર્ટ આપ્યો અને એમાં કીધું કે વાઘની સંખ્યા કેટલી ત્રણ હાજર એકસો એકસઠ એટલે બધા લોકોએ આ ગોખી નાખ્યું ભારતમાં વાઘોની સંખ્યા કેટલી તો ત્રણ હાજર એકસો સડસઠ પણ ભાઈ એ મિનિમમ સંખ્યા છે મેક્સિમમ કેટલી ત્રણ હાજર નવસો પચીસ પણ એટલે જોડકામાં પૂછી લે એટલે ખાસ યાદ રાખી લેજો આની અંદર મેં જોડકું બનાવ્યું છે તો આટલા ટાઈગર રિઝર્વ ખાસ ધ્યાન રાખી લેજો પ્રોજેક્ટ ટાઈગર જે છે ક્યારે તો એક એપ્રિલ ઓગણીસો ના રોજ શરૂ કરવામાં આવે છે વાઘની વસ્તી ઝડપથી ઘટી રહી હતી એટલે સમયમાં જે છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર વાઘને લુપ્તપ્રાય પ્રજાતિ તરીકે ડિક્લેર કરે છે પછી ટેન્શનમાં આવે છે બે વર્ષ પછી ભારત સરકારે વાઘની વસ્તી ગણતરી કરવાનો વિચાર કર્યું તો ખબર પડી કે ભાઈ બે વર્ષમાં બીજા

એટલે પછી પાછા ઇન્દિરા ગાંધી તત્કાલીન વડાપ્રધાન મનમોહન મનમોહનસિંહજી આવે છે એ વાઘના સંરક્ષણને ભાવી આકાર આપવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવાની સ્થાપના કરવાનું નક્કી કરે છે અને એક વર્ષ પછી સરકારે પ્રોજેક્ટ ટાઈગરનું પાછું પુનર્ગઠન કર્યું અને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી જે છે એની રચના કરી નાખી સાહેબ સ્થાપના કરી જાન્યુઆરી બે અરે પછી આજે સમગ્ર ભારતમાં ચોપન વાઘ રિઝર્વ પંચોતેર હજાર ચોરસ કિલોમીટર બ્યાસી આ એવરેજ છે ધ્યાન રાખજો મેક્સિમમ એટલા માટે આ ઓછામાં ઓછી પૂછે તો પરીક્ષામાં લખીને આવજો વાઘની સંખ્યા બે માં ઓગણત્રીસો સડસઠ જે વધીને ત્રણ હજાર બ્યાસી થઈ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ તાજેતરમાં કેટલી મોટી બિલાડી પ્રજાતિઓને બચાવવા માટે ઇન્ટરનેશનલ બીગ કેટ અલાયન્સ શરૂ કર્યું છે તો ટોટલ સાત બિલાડીઓને બચાવવા માટે જે છે શરૂ કરવામાં આવ્યો છે અને પ્રોજેક્ટ ટાઈગરના જે છે પચાસ વર્ષના પૂર્ણ કરવા પર આજ લોન્ચ કરવામાં આવ્યો તો સાહેબ આમાં વાઘ સિંહ ચિત્તો સ્નો લેપડ પુમા જગુઆર હે ને આની અંદર જે છે લોન્ચ કરવામાં આવે છે સાહેબ ભારતમાં વાઘમાં વન આરક્ષિત વિસ્તારનું ક્ષેત્રફળ પંચોતેર હજાર ચોરસ કિલોમીટર જમીનને આવરી લે છે બાર વર્ષમાં દેશમાં વાઘની સંખ્યાની વસ્તીમાં પંચોતેર ટકાનો વધારો મધ્ય ભારતમાંથી ભરિયા સમુદાય અને મહારાષ્ટ્રના વરલી સમુદાય વાઘની પૂજા કરે છે ભારતમાં ઘણા સમુદાયો એવા પણ છે જે વાઘને મિત્ર અને ભાઈ તરીકે પણ કરે છે માતા દુર્ગા અને ભગવાન અયપ્પાની સવારી પણ શું છે તો ભાઈ વાઘ છે સાહેબ શું છે વાઘ છે અને વન્યજીવ સંરક્ષણમાં દુનિયાનો માત્ર બે પોઈન્ટ ચાર ટકા જમીન વિસ્તાર ભારતમાં છે પરંતુ જૈવ વિવિધતામાં ભારતનું યોગદાન આઠ ટકા જેટલું છે સમગ્ર દુનિયામાં વાઘની સૌથી મોટી રેન્જ ધરાવતો દેશ તો ભારત લગભગ ત્રીસ હજાર હાથીઓ સાથે દુનિયામાં એશિયાટી ખાતીની સૌથી વધી વધુ રેન્જ ધરાવતો દેશ ભારત એક સંગી ગેંડાની ત્રણ હજારની વસ્તી સાથે જે છે એ સૌથી વધુ સંખ્યા ધરાવતો દેશ ભારત ભારત સમગ્ર દુનિયાનો એક માત્ર એવો દેશ છે જ્યાં એશિયાટિક સિંહો વસે છે બે હજાર પંદરમાં માં પાંચસો ને પચીસ હતા બે હજાર વીસમાં છસો પંચોતેર સંખ્યા થઈ ગઈ રામસર સ્થળોની સંખ્યા દસ વાત કરીએ તો રામસર સ્થળોની સંખ્યા કેટલી છે તો પંચોતેર છે સાહેબ નીચેનામાંથી કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં એપ્રિલ બે હજાર ત્રેવીસ માં ફનની બાવીસ જાતો સાથે ફર્મ સ્થાપના કરવામાં આવી તો એરાવિકુલમ નેશનલ પાર્ક જે ક્યાં આવેલું છે કેરળ રાજ્યની અંદર આવેલું છે સર

તો જવાબ આવશે સાહેબ ઝારખંડ રાજ્ય દ્વારા કરવામાં આવેલું છે જો પ્રોજેક્ટ ટાઈગર પૂછે પ્રોજેક્ટ એલિફન્ટ પૂછે પ્રોજેક્ટ ડાયનોસોર પૂછે પ્રોજેક્ટ ક્રોકોડાઇલ પૂછે પ્રોજેક્ટ વલ્ચર પૂછે પ્રોજેક્ટ મિપુર પૂછે પ્રોજેક્ટ રેડ પાંડા પૂછે કન્ઝર્વેશન ઓફ ગંગેટિક ડોલ્ફિન પૂછે પ્રોજેક્ટ સ્નો લેપર પૂછે પ્રોજેક્ટ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર પૂછે પ્રોજેક્ટ હેંગુલ પૂછે બધાના વરસ ખાસ ધ્યાન રાખી લેજો જોડકામાં પૂછાય તો ભાઈ દે ધનાધન જવાબ લખીને આવજો ને પછી કોમેન્ટ કરજો સાહેબ પરીક્ષામાં લખ્યા પછી કે હા સાહેબ કરંટની સાથે સાથે પર્યાવરણનું જીકે પણ તમે કવર કર્યું તાજેતરમાં પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય ભૂપેન્દ્ર યાદવજીએ એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી એનું નામ શું છે તો મેરી લાઈફ શું છે મેરી લાઈફ જે છે લાઈફ ફોર એન્વાયરમેન્ટ ઓઇલ મંત્રાલયની પેનલે ભારત સરકારને કયા વર્ષ સુધીમાં ચાલતા ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની કરી બે હજાર ને સત્યાવીસ સુધીમાં જે છે આની ભલામણ કરવામાં આવી છે બે હાજર સત્યાવીસ સુધીમાં જે છે દસ લાખ થી વધુ વસ્તી ધરાવતા જે છે શહેરોની અંદર ફોર વ્હીલર ડીઝલ થી ચાલતા છે એના પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે આઈઆઈટી મદ્રાસ દ્વારા મોબાઈલ વાયુ પ્રદૂષણ મોનિટરિંગ માટે ઇન્ટરનેટ ઓફ આધારિત જે છે છે પદ્ધતિ વિકસાવી ઓફી નામ શું આપવામાં આવે છે તો લખીને 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 આવતા આવતા કાતરા આ ઉપરાંત આઈઆઈટી મદ્રાસ દ્વારા પ્લાસ્ટિક બોટલ રિસાયકલિંગ મશીન પણ જે છે આવા લગાવવામાં આવ્યા છે ને કદાચ તમે ગાંધીનગર આવો ગાંધીનગરની અંદર અક્ષધામની મુલાકાત લો તો અક્ષધામમાં પણ આ પ્રકારનું એક મશીન તમને જોવા મળશે આ ઉપરાંત આઈઆઈટી મદ્રેસ દ્વારા મદ્રાસ દ્વારા જે છે હાઇડ્રોજન સી વોટર એટલે કે દરિયાઈ પાણીનો ઉપયોગ કરીને જે છે હાઇડ્રોજનનો ઉપયોગ કર્યો છે અને એની એટલે કે દરિયાઈ પાણીની જે સોલર એનર્જી બનાવીને એનામાંથી હાઇડ્રોજન બનાવવાનો પ્રયોગ એમના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની એક ટીમ દ્વારા કયા રાજ્યના સુંદરગઢ જિલ્લાના

ગુજરાતની પ્રથમ ક્લાઇમેટન સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસની યજમાની કરશે ભાઈ તો યુ એ ઈ દ્વારા કરવામાં આવશે સાહેબ તો એ પણ ખાસ ધ્યાન રાખી લેજો દર ચાર વર્ષે એક વખત આયોજન થાય છે

સોર લાઇન હેબિટ્સ એન્ડ ટેન્જીબલ ઇનક્સ એટલે કે મિસ્ટી કાર્યક્રમનો દેશવાપી શુભારંભ કરવામાં આવ્યો હતો આ અંતર્ગત ગુજરાતના અગિયાર જિલ્લાઓમાંથી અગિયાર સાઇટ પસંદ કરવામાં આવી હતી અગિયાર જિલ્લાઓમાં અમદાવાદ આણંદ કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા નવસારી ભરૂચ ભાવનગર મોરબી વલસાડ સુરત જિલ્લાનો જે છે સમાવેશ કરવામાં આવ્યો મિસ્ટી કાર્યક્રમ જે છે એ કાર્બન સ્ટોક પર્યાવરણ પર્યટનની તકો સ્થાનિક સમુદાય માટે આવક પેદા કરવા માટે ખૂબ જરૂરી છે સાહેબ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ દ્વારા જે છે સંરક્ષણના પગલાઓને આગળ વધારા બ્લુ કાર્બન અને કાર્બન આજુબાજુના વિસ્તારને જે છે હળવું રાખે છે સાહેબ તો દરિયાકાંઠાના જે છે વિસ્તારને મોજાથી ધોવાણ અટકાવે છે

કઈ જગ્યાએ કરવામાં આવ્યો હતો તો બ્રાઝિલિયા બ્રાઝિલ ખાતે કરવામાં આવ્યો છે તો ચોસઠમી જે છે આ ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી બેઠકનું આયોજન વન મહોત્સવ બે બાબતે કયું અથવા કયા વિધાન અથવા વિધાનો સાચું અથવા સાચા છે શરૂઆત કન્યાલાલ મુનશી દ્વારા કરવામાં આવે છે સાહેબ બે હજાર થી વન મહોત્સવ દરમિયાન સાંસ્કૃતિક વનની શરૂઆત વાત કરીએ બે હજાર તેવીસ માં પંચમહાલ જિલ્લાના જયપુરા પાવગઢ ખાતે બીજા વન કવચનું વન કવચ કહ્યું બીજા વન કવચનું જે છે લોકાર્પણ કહીને ચુમ્બોતેર માં વન મહોત્સવની ઉજવણીની ની પ્રારંભ કરી ત્યાર પછી જે સાંસ્કૃતિક વન દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે જે છે ઉજવણી કયા જિલ્લાથી પંચમહાલ જિલ્લાથી અહીંયા એમણે એક પોઈન્ટ એક હેક્ટર વિસ્તારમાં જે છે જેપુરા વન કવચનું ઉદ્ઘાટન કર્યું આ આપણા ગુજરાતનું જે છે બીજું હતું પહેલું કઈ જગ્યાએ હતું સાહેબ તો એ અંબાજી ખાતે હતું સાહેબ દ્વારકા ખાતે જે છે રથ ને કાર્યક્રમ નું પણ આયોજન આની અંદર કરવામાં આવ્યું છે સાહેબ તો ચુમ્મોતેર માં નંબર નો જે છે આ દિવસ હતો સાહેબ ત્રેવીસમું સાંસ્કૃતિક વન હર સિદ્ધિ વન નું જે છે લોકાર્પણ કરવામાં આવ્યું સાહેબ હવે ધ્યાન રાખજો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પાવાગઢ ખાતે બે હજાર અગિયારમાં રાજ્યવક્ષાના વન મહોત્સવની ઉજવણી કરી એ વખતે વિરાસન વન વિરાસત વન નામે સાંસ્કૃતિક વનની ભેટ આ જિલ્લાને મળી હતી સાહેબ અને હવે બીજી વખત આયોજન કરવામાં આવ્યું પણ સાંસ્કૃતિક વન એને મળ્યું નથી ધ્યાન રાખજો બે હજાર ચારથી આ વખતના મુખ્યમંત્રી આપણા નરેન્દ્ર મોદી સાહેબે નક્કી કર્યું કે ભાઈ ચલો ચલો હવે તો જે છે આપણે જે છે ગાંધીનગરની બહાર વન મહોત્સવનું આયોજન કરો અને એ જ ઉપલક્ષને ધ્યાનમાં રાખીને સાંસ્કૃતિક વન પણ બનાવો બે હજાર ચાર ના રોજ પહેલી વખત પહેલું સાંસ્કૃતિક વન પુનિત વન ગાંધીનગરમાં અસ્તિત્વમાં આવે છે ત્યાર પછી જે છે અંબાજી ખાતે બે હજાર ચાર થી બે હજાર બાવીસ સુધી બાવીસ સાંસ્કૃતિક વન મળે છે હવે ત્રેવીસમું સાંસ્કૃતિક વન આપણને મળવા જઈ રહ્યું છે આની અંદર તો બે હજાર પાંચમાં પહેલી વગર ગાંધીનગરની બહાર અંબાજી ખાતે જે છે રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવે છે અહીંયા સાંસ્કૃતિક લોકાર્પણ કરવામાં આવે છે જો પહેલું બે માં સાંસ્કૃતિક વન પુનિત વન કઈ જગ્યાએ ગાંધીનગર ખાતે બીજું બે માં માંગલ્ય વન અંબાજી બનાસકાંઠા પછી બે માં તીર્થકર વન તારંગા મહેસાણા પછી આવે છે બે હાજર સાતમાં હરિહર સોમનાથ ગીર સોમનાથ ખાતે બે હજાર અરવલ્લી ખાતે બે હજાર દસ માં પાવક વન પાલીતાણા ભાવનગર ખાતે બે હજાર અગિયાર માં વિરાસત વન પાવાગઢ પંચમહાલ ખાતે બે હાજર બારમાં ગોવિંદ ગુરુ સ્મૃતિ વન જે છે માનગઢ હિલ ગઢડા મહીસાગર ખાતે દ્વારિકા જી વન જગ્યાએ જેતપુર રાજકોટ ખાતે આમ્ર વન બે હાજર સોળ માં ધરમપુર વલસાડ ખાતે એકતા વન બે માં બારડોલી સુરત ખાતે મહીસાગર વન બે માં વેડાની ખાડી આણંદ ખાતે શહીદ વન જે છે ભૂચર મોરી ધ્રોલ જામનગર ખાતે બે માં पची विरान्दली वन रक्षक वन जडेश्वर वन पर जो हर हरसिद्धि वन कल्याणपुर देवभूमि द्वारका है ना ऊपर वटेश्वर वन दुजरेत सुरेंद्र नगर Maruti Nandan वन 2021 कलगा कलगाम वलसाड राम वन खास ध्यान राखी ले जो और राम वन खास ध्यान राखी लेजो राम वन और जडेश्वर वन आप बनने खास ध्यान राखी लेजो परीक्षा मोस्ट आईएमपी

આવ્યો છે સાહેબ વર્લ્ડ ટ્રી સિટી એવોર્ડ જે છે કોને મળ્યો છે તો મુંબઈને મળ્યો છે અને ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો છેલ્લા બે દિવસ બાકી છે આપણી જે છે ઓફરના પચાસ ટકા ડિસ્કાઉન્ટ ઓફર વેબ સંકુલના કો પ્લેટફોર્મ ડિસ્કાઉન્ટ ઓફર મળી રહી છે વહેલા તે પહેલાના ધોરણે જે છે આનો લાભ લઈ લેજો સ્માર્ટ કોર્સ હોય પ્લાનર કોર્સ હોય જીપીએસની તૈયારી કરતા હોય ક્લાસની તૈયારી કરતા હોય સીસીની તૈયારી કરતા હોય કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય પીએસઆઈ તૈયારી કરતા હોય તો તમને મળી રહ્યું છે પચાસ ટકા ડિસ્કાઉન્ટ શું મળી રહ્યું છે પચાસ ટકા ડિસ્કાઉન્ટ તો આ હતા આપણા મિત્રો પર્યાવરણનું છેલ્લું એક વર્ષનું કર્યાવરણ કરંટ અફેર્સ ને આપણે કવર કરી લીધા છે આશા રાખું છું લેક્ચર લઈને અંત સુધી જોયો હશે તો એક નાનકડું લાઈક શેર કરજો અને સાથે સાથે તમારા પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં અવશ્યથી લખીને જણાવજો જય હિન્દ જય ભારત